भाविक श्रोता जनों, आजे हूँ आपनी पासे एक एवा भक्तराज नु आख्यान लईने आव्यो छूं के जेना पड़छंदा ज्यां सुधी आ धरानु तळ रहेशे अने ज्यां सुधी सूर्य चंद्रना तेज रहेशे त्यां सुधी गाजता रहेशे। पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामी नारायण ना अनन्य भक्त अने खरेखर तो श्री सहजानंद स्वामी ना 500 परमहंसों नी प्रथम पंक्ति मा बिराजता अनन्य संतवर्य सदगुरु ब्रह्मानंद स्वामी नो आख्यान आजे हूँ आपने संभळावीश। हाल राजस्थान मा आवेला खाण गामना गढ़वी शंभोदान ना सुपुत्र एवा युवान कवि लाडुदान जीए ते वखते पोतानी बृहस्पति जेवी बुद्धि मां सरस्वती ने धार्या होय तेवी कवित्व शक्ति अने गांधर्वोना मान मुकावे तेवी संगीत कला थी मलक आखा ने गांडो करेलो। बुद्धि अने कला कौशल्यनी साथे तेमनामां वसेला चारित्र्यना गुणों एक संतना गुणों हता। तेमने तो एनी जाण न हती, पण जे जाणता हता तेवा परब्रह्म परमात्माए आ युवान लाडुदान जी ने पोतानी बणी खेंचवा एक एवा प्रसंगनुं निर्माण कर्युं के जेनाथी लाडुदान जी नी खरेखरी महत्ताना एंधाण आपणने मळी जाय। ए चमत्कारी घटनाथी ज लाडुदानजी एक कुशल कलाकार मात्रमाथी एक महापुरुष बनी गया। विद्याभ्यास पूरो करी किटलाक राज रजवाड़ा सर करी लाडुदानजी सौराष्ट्रमा भावनगर नरेश वजेसी बापुना दरबारमा आवी पहुंच्या छे। त्यांथी कथानो आरंभ करीए छीए। અને હવે સાંભળો નરેશ, એક ત્રિઅર્થી દોહો સંભળાવું છું, હા? ચરણ ધરણ ચિંતા કરત જાગત સોરન ભોર પણ સુવરન સુવરન કુઢુંડત ફિરત એ વો તો કવિ રાજન, એક તો ચોર હોય તે ચરણ અર્થાત પગલા ભરતા ચિંતા કરે છે, એ પગલાનો અવાજ ન થાય, વળી શોર એટલે કે અવાજ અને ભોર એટલે પ્રભાતને તે ચાહતો નથી અને સુવર્ણને તે શોધતો ફરે છે, બીજો કામી પુરુષ હોય એ પણ અવાજ ન થાય તે રીતે ડગ માંડે છે, તેને પણ અવાજ અને પ્રભાત પસંદ નથી અને એ શોધે છે સુવર્ણ એટલે કે સારા વર્ણવાળી રૂપવાન સ્ત્રી, અને ત્રીજા કવિજનો પણ ચરણ એટલે કે પોતાના કાવ્યના ચરણ રચતા ચિંતા અર્થાત વિચાર કરે છે, શોર અવાજની ખલેલ તેમને પણ ગમતી નથી અને સૂર્યોદય થઈ જાય પછી સંસાર વ્યવહારની જંજાળ કાવ્યોની રચના માટે અનુકૂળ નથી, તેથી તેને પણ તે નથી ગમતા, અને સુવર્ણ એટલે સારા વર્ણ અર્થાત સારા શબ્દો છંદ વર્ણ અલંકાર પોતાની કાવ્ય પંક્તિમાં ગોઠવવા એ ઢૂંઢતો રહે છે। આમ ત્રણ વિભિન્ન પુરુષોને એકમાં સમાવ્યા। વાહ વાહ લાડુદાનજી, વાહ! આજ દિન સુધી આવા કવિ સાંભળ્યા નહોતા। અરે કારવારીજી! જી મહારાજ! શું આ મુંદુ ગાલીને ચોપડામાં મતા માર્યા કરો છો?
અરે આજે તો આ કવિરાજ ને ન્યાલ કરી દેવા છે. આ કેટલી કોરી કાઢું, 100 કે 200? અલા, મારી આબરૂ લેવા જેવી વાત કરીશ? જાઓ જઈને બોલાવી લાવો આપણા રજવાડાના ખાસ સોની રાજુલાવાળાને. જાઓ બોલાવી લાવો અને આજે આ કવિરાજના અંગે અંગના માપ લેવરાવી સોનાના ગરણે મઢી દો અમને. મણે મહારાજ, ભારે વર્ષે આજે તો. કવિરાજ, આપની ઘણી પ્રશંસા સાંભળેલી. કહેશે કે આપ કવિતા સિવાય ઘણી બધી કળામાં પારંગત છો અને બુદ્ધિ ચતુરાઈમાં આપણો જોટો જડે એમ નથ. બસ બસ રાજન, બસ પ્રશંસાના શબ્દોથી હું ધરાઈ ગયો છું. ભણે બાપ ભણે, અમે સુવર્ણથી આપને ધરવી દેશું. મહાજન, માપ લઈ લ્યો આ કવિરાજનું. શાનું લઉં મહારાજ? ગળે ઉતરી, માથે મુગટ, કાને કુંડળ, બાહુઓમાં બાજુબંધ, કમરે કંદોરા, પગમાં કડા, અરે અંગે અંગના માપ લઈ લ્યો અને કરો દાગીના તૈયાર. ભલે મહારાજ. અરે અરે સોની મહાજન, આ કપાળે ભેંસ ભડકામનું ટીલું શાનું છે? ભગવાન સ્વામિનારાયણનો હું શિષ્ય છું. ભગવાન યુગે યુગે અવતરે છે તે હિસાબે આ કળીકાળમાં તેઓ પ્રગટ થયા છે. તેમની આજ્ઞાથી આ તિલક ચાંદલો કરું છું. બે પાંખડા ને વચાળે કચ્છની મોટી કુરી જેવો ચાંદલો, આ તે વળી કેવો પંથ? કવિરાજ, મારા રાજ્યમાં હમણાં હમણાં એક નવું દતિંગ ચાલે છે. અમારા ગઢડા ગામમાં ભગવાનનો અવતાર થયો છે. કોક કહેશે કે એને બાબરો ભૂતવશ કર્યો છે અને કોક કહેશે કે એની પાસે કામરૂ દેશની જંતર મંતર વિદ્યાનો જાદુઈ ગુટકો છે. કોક એને જીવન મુક્તા, તો વળી કોક એને સ્વામિનારાયણ કહેશે. જોકે એની હારે ચાર આંખ ભેડી કરનારા એની પાછળ ઘેલા થઈ જાય છે એ તો ખરું, હો ને? એમના ચેલાઓ નિશાની તરીકે આવા ટીલડા કરે છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ભગવાન બનીને ધૂતનારાનો પાર નથી આ લોકમાં. તમે રાજા થઈને આવું કેમ ચાલવા દો છો? કવિરાજ, મારા રાજના ઘણા ભાયા તો પણ એમના શિષ્યો છે. મારે એમનું એ રાખવું તો પડે ને. જુઓ ને, તેમણે તો મને ભેગા થઈને ઈ સ્વામિનારાયણના દર્શન કરવા આમંત્રણ મોકલ્યું છે. તે ગયા નહીં? ભાઈ, લોકની જેમ કુતુહલ પેખી અમારાથી માન મર્યાદા મેલી થોડું હળી કડાય છે. શું છે શું નહીં કોક ખરો પારખનારો જાણી લાવે, પછી અમારાથી વિચારાય ને. રાજન, તમે કહો તો હું ખબર કાઢી આવું એમની, અને કહો તો મારી તીવ્ર પરીક્ષણ શક્તિથી બધી પોલ ઉગાડી પાડી દઉં એમની. કવિરાજ, એનાથી વળી રૂડું શું? બિચારી પ્રજાને 60 જૂનની જાડ તો થાય ને. ત્યારે તો હમણાં જ ઉપડ્યો. લ્યો આવજો. પધારો કવિવર, પધારો. પણ મીઠાની પુતળી સાગરનો તાગ લેવા જાય તો તેનું શું થાય એનો વિચાર કરજો. એ ભગવાન છે ભગવાન. ગઢડું તો આવી ગયું, પણ પેલો સોની કહેતો તો એ ભગવાન છે. એમ ખરેખર ભગવાન હોય તો? કળિયુગમાં ભગવાન ન હોય એવું કોણે કહ્યું? ભગવાન તો ચારે યુગમાં પ્રગટે છે એવું કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખું કીધું છે. તો શું આ સ્વામિનારાયણ ભગવાન હોઈ શકે? ના,
ના ના ના, હું લાડુદાન આવા નબળા વિચારે ક્યાં ચડી ગયો? પણ પણ હા બરાબર, મારા ચાર સંકલ્પો પૂરા થાય તો એ ભગવાન સાચા. એક તો એ કાળા વસ્ત્રો પર ભાગવત રાખીને કથા કરતા હોય, બીજું એ મને નામ લઈને બોલાવે અને મારું વૃતાંત કહી બતાવે, ત્રીજું એ મને ગુલાબનો હાર પહેરાવે, અને ચોથું સામુદ્રિક શાસ્ત્રના પ્રમાણ મુજબ તેમના ડાબે પગે 7 અને જમણે પગે 9, હા એમ 16 ચિહ્નો હોય તો એ ભગવાન સાચા. મયારામ ભટ્ટજી, આ રીતે ભાગવતમાં એકાંતિક સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. અરે, ભાગવત ગ્રંથ કાળા કપડા પર છે? મારો વિચિત્ર સંકલ્પ અહીં તો સાચો ઠરતો જણાય છે. આવો લાડુદાનજી, આવો, પધારો. અમને આનંદ થયો કે ખાણ ગામના રાજકવિ શંભુદાનજી અને લાલુબાના દૈવી પુત્ર આજે આ ગઢપુરને આંગણે પધાર્યા. શિરોહીના મહારાજાએ આપને એમના ખર્ચે પિંગળ શાસ્ત્ર ભણવા ભુજ મોકલ્યા અને ત્યાં આપે પિંગળ સાહિત્યની સાથે સાથે લઘુ સંગ્રહ, રસરાજ, કવિપ્રિયા, ચમત્કાર, ચંદ્રિકા, ભાષાભૂષણ, જગત વિનોદ, સભા પ્રકાશ, ખટવધાની, અષ્ટવિધાની, અમૃત ધ્વનિ, રેણકી, ચર્ચરી વિગેરેમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મારવાડી, વ્રજ, કચ્છી, ગુજરાતી, ઉર્દુ અને સંસ્કૃત પણ ભણ્યા. ચાર શક્તિઓ કાવ્ય, તર્ક, સ્મૃતિ અને શીઘ્રતા પણ પામ્યા. રાવના રાજદરબારમાં રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, સહસ્ત્રાવધાની, મહાશીઘ્ર કવિશ્વર જેવી પદવીઓ પામ્યા. ધમડકામાં વળી આપ અશ્વ, ગજ, સામુદ્રિક, સંસ્કૃત વ્યાકરણની સાથે સિતાર, પખાજ, નોબત જેવા વાદ્યો શીખીને સંગીતાચાર્ય પણ થયા. 64 કળામાંથી ખપ લાગે તેવી 24 પસંદ કરીને તેમાં પારંગત થયા. ધ્રાંગધ્રાના રાજા રણમલને ત્યાં શતાવધાન પ્રયોગ કરી તેમને વશ કર્યા. 11,000 રૂપિયા, ઘોડા, ઊંટ, પાલખી અને આભૂષણોથી લદાયેલી તમારી સવારી ત્યાંથી નીકળીને જામનગર પહોંચી. જામનગરના જામ બાપુને રીઝવીને જૂનાગઢના દિવાન રુગનાથ, નવાબ હામિદ ખાન અને વજીર મુકબુલ મિયાને રીઝવ્યા. ફરતા ફરતા વિજય પતાકા લહેરાવતા ભાવનગર પહોંચ્યા અને વજેસિંહ બાપુને પ્રસન્ન કર્યા. ત્યાં પણ ઘણા માન અકરામ પામ્યા અને ત્યાંથી અહીં ગઢડે પધાર્યા છો. અહીં તો આપ ખાસ જવા દો. અનેક રાજ્યસભાઓ જીતીને આ ધર્મસભામાં આવ્યા છો તો આવો, આવો, અહીં નજીક આવો. આ ધર્મસભામાં સુવર્ણ તો નહીં,
પણ આ ગુલાબના હારથી અમે આપનું સ્વાગત કરીએ છીએ. આવો. હે? અરે, મારું જીવન વૃત્તાંત આખું સંભળાવી દીધું અને આ વગડા જેવા પ્રદેશમાં ગુલાબનો હાર ક્યાંથી લાવ્યા? આ ચરણાવિંદમાં તો ભગવાનના ચરણોમાં હોય તેવા 16 ચિહ્નો છે. લાડુદાનજી, કેમ કઈ બોલતા નથી? રાજ રજવાડા સામે અમારા સન્માન લુખ્ખા લાગ્યા. હે પ્રભુ, હે દયાળુ, મને ક્ષમા કરો. હે સભાજનો, આપ સહુના પુણ્યનો પાર નથી કે તમને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. હું અભાગ્યો આ પ્રગટ પ્રભુ સહજાનંદની આજે પરીક્ષા કરવા આવ્યો હતો, પાખંડ ધારીને તેને ઉઘાડું પાડવા આવ્યો હતો, પણ પાખંડ તો મારા અંતરનું આજે ઉઘાડું થયું છે. ભલે ગમે તે કારણે અહીં આવ્યો, પણ આવીને ન્યાલ થઈ ગયો છું. આપના ચરણોના 16 ચિહ્નો આપને ભગવાન ઠેરવે છે. લાડુદાનજી, હવે રાખો, બેસો સભામાં. ના ના ના, મને કહેવા દો પ્રભુ, મને કહેવા દો. મારું હૈયું આ પુનિત અવસરે કંઈક કહેવા ફાટ ફાટ થઈ રહ્યું છે. ધન્ય થયો છું હું, ધન્ય છે આજનો આ માહોલ, અને ધન્ય છે આ પ્રગટ પ્રભુના દર્શન, ધન્ય છે આ ઘડી, ધન્ય છે. આજની ઘડી રે જાન્યા, આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ, આજની ઘડી સહજાનંદ, આજની ઘડી. કામ ક્રોધ ને લોભ વિશે રસના સખે કામ ક્રોધ ને લોભ વિશે રસના સખે નડી એ સ્વામી સહજાનંદ મળ્યા, મારે આનંદ ઘડી, મારે આનંદ ઘડી. જ્ઞાન કુશી ગુરુ ગમશે ગયા તાળા, ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી એ લાડુ સહજાનંદ ને નિરખતા ઠરી આખડી મને સ્વામી
સહજાનંદ મળી જા મારે આનંદ ઘડી મારે આનંદ ઘડી મારે આનંદ ઘડી આમ સહજાનંદનું પારખું કરવા જતાં લાડુદાનજી ખુદ સહજાનંદી બની ગયા. ગઢડામાં મહારાજની સભામાં વિધ પ્રકારની વિદ્યાઓ રજૂ કરી સભાને રસસભર કરી મૂકે. કહે છે કે પ્રથમ મિલને ધન્ય આજની ઘડી કીર્તન પૂરું થતાં જ તેમને થયેલી સમાધિમાં તેમણે મહારાજની મૂર્તિમાં 24 અવતારોના દર્શન કર્યા અને ત્યાર પછી સઘળા મનોરથ પડતા મૂકી મહારાજ પાસે જ રહેવાનું નક્કી કરી લીધું. એક પત્ર તેમણે ભાવનગર વજેસી બાપુને લખ્યો, પોતાનો સામાન અહીં કૃષ્ણાર્પણ કરવા બાબતે. અને બીજો પત્ર પિતાને લખ્યો કે હું તો અહીં બ્રહ્મચર્ય પાળીશ, શ્રીજીના દરબારને શોભાવતા લાડુદાનજીને એકાએક શ્રીહરિએ એક દિવસ એક કામ સોંપ્યું. રઘુપતિ કી જગ જય અનગે કૃષ્ણ બૌદ્ધ નિકલંક ભાવ બ્રહ્મ ટલે તિનકે રૂપ લાડુ કહે સો યહ સહજાનંદ મિલે. કિતને રૂપ લાડુ કહે સોય સહજાનંદ મિલે. લાડુદાનજી, અમારો આટલો બધો મહિમા જાણો છો તો અમારું એક કામ કરી દો. આજ્ઞા કરો મહારાજ. કવિરાજ, એબલ ખાચરના દીકરીઓ જીવુબા લાડુબા ઉંમર લાયક થયા છે, છતાં ગૃહસ્થાશ્રમ કરવાની કે સાસરે જવાની ના પાડે છે, બ્રહ્મચર્ય પાળે છે, કોઈ પુરુષનું મોઢું પણ જોતા નથી. રાજકુટુંબના હોવા છતાં મોભા પ્રમાણે સાજ શણગાર કરવાને બદલે સાવ સાદાઈથી નોકરાણી જેવા થઈને રહે છે. આમાં રાજઘરાનાનું, એભલ બાપુનું અને અમારું ભૂંડું દેખાય છે. સ્ત્રી હઠ છે તે કોઈનું માનતા નથી. તમારા જેવા બુદ્ધિશાળી પુરુષ યુક્તિ પ્રયુક્તિથી સમજાવે તો જરા મોભા પ્રમાણે રહેતા થાય. મહારાજ, સ્ત્રી હઠ, બાળ હઠ, રાજ હઠ અને યોગી હઠ બધાયના ઉકેલ હું જાણું છું. આ બહેનો તો ભોળી બાળકીઓ જેવી છે, ચપટી વગાડતા ને એમને સમજાવી દઉં આમ. ત્યારે જટ જાઓ અને કામ પાર પાડો. મહારાજ, અબ ઘડી કામ પાર પાડીને આવું છું, આપ અહીં જ બિરાજેલા રહેજો. હમણાં આવ્યો મહારાજ. આ શું લાડુદાનજી? મહારાજ, જેમ ગોપીઓનો મહિમા સમજાવવા કૃષ્ણ રૂપે ઉદ્ધવજીને જ્ઞાન દેવા મોકલેલા તેમ મને આજે આપે લાડુબા જીવબા પાસે મોકલી ને તેમની પાસે જ્ઞાન અપાવ્યું છે. સોના ચાંદીના દાગીનાથી લથ બથ રહીને
હું મુક્તિ કેવી રીતે પામત? સોનું અને સ્ત્રી બંધનકારી છે એવી વાત આપ ઘણીવાર કરો છો, માટે આ માયાનું પોટલું આપ રાખો અને મને આપનો ખરા અર્થમાં દાસ બનાવો. લાડુદાનજી, તમે તો એક યતિ પુરુષ છો, નિષ્કામીપણું તમને સહેજે વરેલું છે. તમે વસ્ત્રાલંકારો પહેરો તો પણ તમને તે ન નડે. મહારાજ, હવે છેતરાય એ બીજા. એ દેવીઓએ મને એ વાતે ટપાર્યો હતો કે તમે ભલે કોઈમાં આસક્ત ન થાઓ, પણ તમારું આ વર્ણાગ્યાપણું નિહાળનાર કોક નારીના મનમાં તો વિકારપણું જાગી શકે કે નહીં? તો તેના કારણ બનેલા તમે એટલા પાપના ભાગીદાર ઠરો કે નહીં? મહારાજ, મારે હવે કોઈ જ બંધન ન જોઈએ. મને દીક્ષા આપો, મને સાધુ કરો. મહારાજ, મને સાધુ કરો. અને અહીંથી શરૂ થઈ લાડુદાનજીની એક એવી જીવનયાત્રા જે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અમર બની ગઈ. લાડુદાનજીને દીક્ષા આપીને સહજાનંદ સ્વામીએ એમનું નામ શ્રી રંગદાસ પાડ્યું અને પાછળથી બ્રહ્માનંદ નામે વિશ્વવિખ્યાત થયા. બ્રહ્માનંદ પણ શ્રી હરિના ધર્મ દરબારને પોતાની અદ્ભુત રચનાઓથી દીપાવવા લાગ્યા. પરંતુ તેવામાં એક દિવસે તેમના મામાજી સઘળા કુટુંબીજનોને લઈને તેમને પાછા લઈ જવા આવી પહોંચ્યા. મહારાજ, આ અમારું મારવાડી પચ્ચે હો. મા કે મોલેંગા જો જી હો સુંદર શ્યામ, મા કે મોલેંગા જો જી હો સુંદર શ્યામ. હાથ જોડ રહુ હાજરું બે, હાથ જોડ રહુ હાજરું બે, એ તન વારું થાપે ના. પ્રાણ જીવલ રંગ રેલ પધારો મારે છે થાસું, પ્રાણ જીવલ રંગ રેલ પધારો મારે છે થાસું ઠોલા. દેખાશું માં કે થાકો મુખ દેખાશું માં કે, એ અંતર હો વેંગારામ, અંતર હો વેંગારામ. માં કે મોલે પધારો સુંદર શ્યામ, માં કે મોલે ગાજો જી હો સુંદર શ્યામ. પ્રીતમ પ્યારા બ્રહ્માનંદ રા પ્રીતમ પ્યારા, પૂરો મા કમન ડારે હા, પૂરો મા કમન ડારે હા. મા કે મોલે પધારો સુંદર શ્યામ, મા કે મોલે ગાજો જી હો સુંદર શ્યામ, મા કે મોલે હાજો જી હો. Yeah.
ब्रह्मानंद जी मेहमानों आव्या छे। कौन मेहमानों महाराज? खाण गाम थी आव्या छे। त्यारे हूँ रजा लऊं महाराज। ना थोभो, तमारे ज तेमनी साथे वात करवानी छे। महाराज, प्रथम वार लाडूदानजी साथे हूँ आवेलो त्यारे आपना ऐश्वर्य अने प्रतापने में दर्शन करेला, एटले आपना माटे पूरे पूरा सद्भाव साथे ज वात करीश। आपना मनमा जे होय ते कही दो। प्रभु, माता पितानी अनेक महेच्छाओ साथे लाडूदानजीए विद्याभ्यास कर्यो छे, अनेक विद्याओ अने कलाओमा प्रवीणता प्राप्त करी छे। हवे ज्यारे कौशल्यना प्रतापे माता पिता ने सुखी करवानो तथा संसार व्यवहार ने उजाड़वानो समय आव्यो त्यारे एकाएक कोईने मळ्या विना आपने त्यां साधु बनीने रोकाई गया, ते ठीक नथी थयुं। अने महाराज, समाजमां लाखेणी गणाय एवी गुणवान, रूपवान अने विद्यावान कन्याओ साथे एमनुं सगपण थयुं छे। मनथी वरी चूकेली ए कन्याओ पण अमारी साथे आवी छे। माताजीना कोड तो तेमणे हजू पूरा ज नथी, बाळ वयज विद्याभ्यास करवा निकळी पड्या। पछी माताની અંતરની આરઝુઓ પૂરી કરવાનો ધર્મ લાડુદાનજીએ તો અદા કરવો જોઈએ। હે મહારાજ, જુઓ આ વડોદરા સરકારનો ખરીતો લખે છે કે લાડુદાનજી જો વડોદરા સરકારના રાજ્યકવિ થવા અહીં આવે તો તેમને 25 ગામનું એક પરગણું બક્ષી, વડોદરા શહેરમાં હવેલી, વાડી અને હાથી, પાલખી અને મશાલ બક્ષી કોડ પશાવ કરી રાજ્યના મોટા અમીરના દરવાજાથી દ્વિગુણા તાજમી સરદારની બેઠક આપવામાં આવશે। જુઓ મહારાજ, મોર છાપ સાથેનો રૂક્કો મારીને આ ખરીતો તેમણે પાઠવ્યો છે। આખાય કુટુંબના ઉજ્જવળ ભવિષ્યને આપ રોળી નહીં નાખો એવી આશા સાથે આવ્યો છું આપની પાસે। શંભુદાનજી, આપે રામાનંદ સ્વામીનું શરણું સ્વીકારેલું બરાબર? હા, સદગુરુ રામાનંદ સ્વામી જ અમારા તારણહાર છે। હું એમનો શિષ્ય થયો એટલે શંભુદાનજી આપણે તો ગુરુભાઈ ઠર્યા, આપણે કોઈ પ્રકારનો વિવાદ કરવો ઘટે નહીં, અને બ્રહ્માનંદ સાધુ થયા એટલે મારાથી સાધુને ગૃહસ્થાશ્રમની આજ્ઞા કરીને એક ભવમાં બે ભવ કરવાનું પણ કહેવાય નહીં। પરંતુ આપ તેમને સમજાવીને લઈ જાઓ તો ગુરુભાઈના નાતે હું કશું જ નહીં બોલું। બસ 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 મહારાજ, આપ વચ્ચે ન બોલો તો ઘણું છે, અમે સમજાવી દઈશું લાડુદાનજીને। શું સમજાવી દેશો તમે? હું તમારો મામાજી છું, સગ્ગા મામાજી, તમારું ભૂંડું થાય એવું નથી સમજાવી દેવાનું, સાવ નજીકનો સગો હોવાના નાતે। સાવ નજીકના સગા હોવાને નાતે મામાજી હોવાના નાતે? આ ભરતખંડના આધ્યાત્મિક ઇતિહાસમાં મામાજીઓએ જ નખોત કાઢ્યું છે। મામાજી રૂપી સગપણને જેમણે કાળા ધબ્બા માર્યા છે એવા કંસ અને શકુનીની યાદીમાં તમારું નામ નોંધાવવા આવી ગયા છો? આ શું વાત કરો છો લાડુદાનજી? મામા શકુની અને મામા કંસની પંગતમાં બેસીને મને શું સમજાવવા આવ્યા છો મામાજી? હે, આ બધાએ કહેવાનું હતું તે કહી દીધું, હવે મારે જે કહેવાનું છે એ હું એક કીર્તનના રૂપમાં કહી દેવા માંગુ છું। આપને, માત પિતાને અને તમામ સગા સંબંધીઓને મારા કીર્તનમાંથી જવાબ મળી જશે। આજ્ઞા આપો મહારાજ। જેને જે કહેવું હોય તે કહી શકે છે, ઉભય પક્ષને મેં તો છૂટ આપી જ છે। ત્યારે સાંભળી લેજો સૌ। રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું। રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું।
सहु साथ है प्रीत डाली वायु मन मिथ्या भाली मैं सहु साथ है प्रीत डाली वायु मन मिथ्या भाली सेवर वाजे वा एक वन माली सेवर वाजे वा एक वन माली वरवा जेवा एक वन माली वरवा जेवा एक वन माली से सगपन हरिवरन साचू बिजू सर्वे क्षण भंगुर काचू हरिवरन साचू रे बिजू सर्वे क्षण भंगुर काचू सगपन हरिवरन साचू बिजू सर्वे क्षण भंगुर काचू बिजू सर्वे क्षण भंगुर काचू बिजू सर्वे क्षण भंगुर काचू संभुदानजी, अरे आनी भक्ति तो चुओ, माराथी सकुनी के कंस जेओ मामाजी नहीं थवाय, जेनु अंतर मन आवा धर्म भक्ति ना रंगे रंगाई गयु होय, ये संसार व्यवहार मा अविन शूं कर से, एने एना मार्गे जवा दो, अरे एने एना मार्गे जवा देसो तो मारी तमारी अने आखा कुलनी एकोतेर पेढ़ी तार से, एमा कोई मीन मेक नथी महाराज जे पुष्प चुटाई ने आपने चरणे चढ़ियू ए फरी ने छोड़ पर क्यांथी बेसवानू भले आपनी पासे रहे जन्म थया मोर माताना गर्भमांथी ए बोल्या हता के प्रगट भगवान नी वात करो एमने एना प्रगट भगवान मळी गया हवे आप एना मां खरा संत प्रगटाव जो मारा बाप एमज थशे शंभुदान जी आही आवनारा काल कर्मना मार्या नथी आवता पोतानी मुमुक्षुता अने भगवाननी इच्छाथी आवता होय छे आपने अने आपना कुटुंबीजनो सर्वने धन्यवाद छे तो अमे रजा लईए सर्व वाते सानुकूलता थया पछी तो ब्रह्मानंद जी खरे खरा खिली उठ्या गामडे जाय तो एवी सुंदर कथा करे के लोको श्री हरिना सत्संग समाज मा जोड़ी जाय कीर्तनो एवा ललकारे के मोटा मोटा भाया तो तेमनाथी आकर्षाईने सत्संगी थाय अने महाराजनी सभा मा एवा ज्ञान गम्मत रेलावे के ब्रह्मना आनंदनी छोड़ो उड़े से एक वार भारे गम्मत थई श्रीजी महाराजे नियम करेलो के सभा मा जोलू खाए तेने बेरखो मारवामा आवशे अने जेने सोपारीनो बेरखो मारवामा आवे तेने जाते सभा वच्चे थी उठीने महाराज ने पाछो आपी आववानो जेथी बधाई जाने के कोण सत्संग सभा मा झोला खाय छे एक वार सभा मा ब्रह्मानंद स्वामी ने झोलो आव्यो अने महाराज बेरखो मार्यो ब्रह्मानंद स्वामी ने
ब्रह्म मुनि, अरे ओ ब्रह्मानंद स्वामी। जी जी महाराज। अमारो बेरखो केम पलाठी नीचे दबाव्यो छे? त्यारे शू करे, मार्यो तो शू काम? तमे जोला खाता था एटले, हवे लईने आवो अहिया पाछो देवा। सभा जनोई भले जाने के ब्रह्मानंद जोला खाता था। महाराज, इतला माटेज पलाटी हेठळ मुक्यो छे बिरखो, हूँ क्या जोला खातो तो? जोला नोता खाता तो शू करता था? महाराज, हूँ तो आपनू कीर्तन रचतो तो। एम के? जो कीर्तन रचता था तो केवू कीर्तन रचू छे? गाई संभळावो। महाराज, हमणा गाई संभळावो, परंतु मारी एक शरत छे। शरत? शरत के भी वड़ी? महाराज, हूँ एक कड़ी बोलू पची बद्दा एक कड़ी जीले, ते पची हूँ बीजी कड़ी बोलीश ए पण बधाए जीलवानी। जीलणियों कीर्तन बनाव्यू छे इतले बधाने आम जीलवानू कहो तो रजू करू कीर्तन। भले भले ब्रह्मानंद जी, बधाई झील से कीर्तन हवे करो शुरू। जी। तारो चट कर गीलो रंगीलो।
वाह ब्रह्मानंद वाह, आम तो शीघ्र कवित रचीने तमे बधाने छेत्र्या छे, तेम छता आपना हैयामा सदाय आवो भक्तिभाव रम्या करे छे, ते वात थी अमे आपना पर राजी पण थया छीए। आ रीते सदाय भगवाननी मूर्तिना क्रियाना आज्ञाओना उपदेशना अने भक्तिना पदों रचता रहेजो। पोताना परमहंसोने जुदा जुदा कड़क नियमों वर्तमानो आपी महाराज तेमने तावता रहता, तेमने शुद्ध कंचन मा रूपांतरित करता रहता। एक वार महाराजे एवं प्रकरण चलाव्यु के बधाय कंतान अर्थात टाट पहेरवा, दरेक ने एक गज टाट आपवानु नक्की थयु। कारभारी पासे महाराज जाते बेसीने टाट अपावता हता, तेमा ब्रह्मानंद स्वामीनो वारो आवता, ब्रह्मानंद स्वामीए आखी वातने रमूजमा वाळी दीधी। परंतु प्रेक्षकजनो, एमनी ए गम्मतमाए खरेखर तो एमनी श्रीहरि प्रत्येनी अनन्य निष्ठानो जे भाव नितरे छे ते माणवा जेवो छे। हो ब्रह्मानंद स्वामी, टाट पाछू केम आप्यू? सुवाळा सूतर पहेर्या पछी टाट पहेरवू आकरू लाग्यू के? ना महाराज, कारण बीजू छे, माटे टाट तो नहीं पहेरू। ए नहीं चाले, नियम एटले नियम। शुकमुनि, तमे पंडित थईने टाट पहेरशो? महाराज, आप जे पहेराओ ते पहेरीशू। गोपाळानंद स्वामी, आप तो ऐश्वर्यना भंडार छो, आप पण टाट पहेरशो? महाराज, अमे तो माटीना पुतळा छीए, आपे जेवा शणगार एने सजावा होय ते सजाओ। मुक्तानंद स्वामी, आप तो मारा थी वडील, मारा गुरु भाई, आपने हूँ आज्ञा नथी करतो, पण शू आप पण टाट पहेरशो? खेल नो भजवनार जेवा खेल करावे तेवा मारे करवा, मन्नु धारू नथी करवो महाराज, टाट तो सारा छे, करड़ी काथी ना सूंथणा पहेरावो तो पण आपनी अति अपार कृपा समझीश। आपने कोई ने वांधो नथी, अने आ ब्रह्मानंद ने छे, कविराज छे, चतुर छे, 24 विद्याओना अधिपति छे, ठेर ठेर एमनी प्रशंसा थाई छे, एमना थी टाट केम पहराय? एमने आपने छूट आपीशु? महाराज, मारे कोई छूट नी जरूर नथी। कंतान पेराओ, काथी पेराओ, काला पेराओ, धोड़ा पेराओ, जे को ते पेरवा तैयार छू। पर आ आ आ ककड़ो तो जुओ, आम पेरू तो उगाड़ो देखाऊ, अने आम पेरू तो उगाड़ो देखाऊ। महाराज, अमाए छेवटे लाज तो आपनी जाए हो। त्यारे वांधो स्थूल कायानो छे एमने? हाँ महाराज, माटे मने एक हाथ टाट वधु आपो। ए केवी रीते बने? नियम एटले नियम। एक तो शू अर्धो हाथे टाट वधु न मळे, तो लाज ढाकवानो उपाय बताओ। उपाय तो सरल छे, शरीर घटाड़ो। उपवासो करी करी ने शरीरे घटाड़ू, पण महाराज ये कई रातो रात थोड़ू थाय छे,
શરીર ઘટતા થોડી વાર તો લાગશે ને, માટે ત્યાં સુધી બે વેત જેટલું કંતાન વધુ આપો. અમે નિયમમાં જરા વધુ કડક છીએ, બે તો શું, એક વેત પણ વધુ ન મળે. ભલે ત્યારે, જેવી આપની મરજી મહારાજ. ક્યાં ઉપડ્યા બ્રહ્માનંદજી? બ્રહ્માનંદ સ્વામી, શું કરો છો ત્યાં? શાના ચેનચાળા કરી રહ્યા છો? કંઈક મગજમાં અસ્થિરતા આવી ગઈ કે શું? મહારાજ, હું જોઈ રહ્યો હતો કે એક નખ જેટલી જગ્યામાં, અખિલ બ્રહ્માંડમાં એક નખ જેટલી જગ્યામાં કોક બીજો ભગવાન દેખાય તો તમને મૂકીને હમણાં ત્યાં જતો રહું. પછી દેખાયા ક્યાંય? ના મહારાજ, આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી, સર્વાવતારી, આપના જેવું બીજું હોય તો ક્યાંથી હોય, એટલે પાછો આપની પાસે આવ્યો છું. જેમ રાખો તેમ રહીશું મહારાજ. કારભારી, બ્રહ્માનંદ સ્વામીને માગે તેટલું ટાટ દઈ દેજો. મહારાજ, આપણો નિયમ? આપણા નિયમની સામે એમની નિષ્ઠા તો જુઓ. નિયમો, વર્તમાનો, આજ્ઞાઓ એ બધું કરી કરીને ખરેખર તો આવી નિષ્ઠા જીવમાં થાય એ જ આપણો તો હેતુ છે. રંગ છે બ્રહ્માનંદ તમને, અમે ઘણા રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી, આવી નિષ્ઠાના બળે જ શ્રીજી મહારાજના અત્યંત નજીકના સખા સમાન બની ગયા હતા. મહારાજ એમનો રાખતા પણ ઘણો, પ્રસાદ આપે, હાર પહેરાવે, ભેટે, એમ વિવિધ પ્રકારે સુખ પણ આપે. એકવાર બ્રહ્માનંદ સ્વામીની વિચક્ષણતાને મહત કરવા સુરા, સોમલા, મયારામ ભટ્ટ વગેરે તાલ ગોઠવ્યો. બધાએ નક્કી કર્યું કે આજે સભામાં બ્રહ્માનંદ સ્વામીને ઝાંખા પાડવા છે. મહારાજને તેમાં ભેળવ્યા. સુરા, તમે કહો છો પણ બ્રહ્માનંદને પહોંચવા સહેલા નથી હો. મહારાજ, તમ તમારે ખેલ જોયા કરજો. સ્વામીને આજે બતાડી દેવું છે કે દાદાના દરબારમાં બીજાય બુદ્ધિશાળીઓ છે. હા હા, પ્રશ્નોની જડી જ વરસાવવાની. અરે અરે અરે, બ્રહ્માનંદ સ્વામી સભામાં આવીને એકાએક પાછા કેમ ભાગ્યા? હા બ્રહ્મમુનિ, કેમ પાછા ચાલ્યા? સ્વામી, કઈ કુદરતી હાજતનો પ્રશ્ન છે કે શું? હાજતનો નહીં, હાજરીનો પ્રશ્ન છે સુરા. કઈ સમજાયું નહીં સ્વામી. કલબલતી શોરગુલ સભામાં જેના હાજર થવાથી શાંતિ છવાઈ જાય, તો એ આવનારાએ જો એ શાણો હોય તો એ સભામાં બેસવું ન જોઈએ. શું તમે સ્વામી આપણી સભામાં કઈ થોડા કાવતરા ઘડાતા હોય છે કે આવી વાત કરો છો? આવો આવો, બેસો બેસો. કાવતરા ન ઘડાય ત્યાં કશુંક રંધાતું તો હોય શકે હો સુરા, પણ ભણે આપનું વેણ પાછું ઠેલવામાં શાણ પણ નથી. આ બેઠો મારે આસને. મહારાજ, આપ બહુ ગુણ ગાઓ છો,
એમાં બ્રહ્માનંદ સ્વામીને મનમાં થોડું માન આવ્યું લાગે છે, જાણે કે પોતે એકલા જ શાણા હોય એવી વાત કરે છે. એ તો ભટ્ટજી, જે શાણા હોય તે શાણા જ ગણાવવાના, પોતે નહીં લોક એમને શાણા કહેતા હોય છે. ભાઈ, આ સભામાં ડાયા, ચતુર, બુદ્ધિશાળી ને શાણા એવા ઘણાય બેઠેલા છે, પણ એ કોઈ પોતાના વખાણ પોતે કરતા નથી એટલે ઢાંક્યા રહે છે. અને આપ તો જાતે જ તમારી જાતને શાણા કહીને છતરાયા થાવ છો. આ સારું ન કહેવાય હો સ્વામી. હું નહીં, એ વાત ક્યારેક આપ કરશો. બસ હું એવી તમને માન આવે એવી વાત કરું જ નહીં. કરશો, ભરી સભામાં જ કરશો. એ વખતે કહેજો ત્યારે. હા સ્વામી, આજે તો આ નાગમાલો અને આ જોધો ભરવાડ, આ ઉકા ખાચર અને આ નાગાજણ આપને પૂછવા એક એક પ્રશ્નો તૈયાર કરીને લાવ્યા છે સભાને રંજન કરવા. કે મને અલગ નિરંજન કરવા? સોમલા સોમલા, વેલું ભસીને સભાની પત્તર ખાંડી રાખે છે તું. લે, આજે તો પહેલો પ્રશ્ન મારે પૂછવો છે સ્વામીને. પ્રશ્નોત્તરો કરવા ને સભા જીતવી એ તમારું કામ નહીં, રહેવા દો સુરા બાપુ. કાઠીની વાણી ચારણ ને ટપી જાય તેમાં કે ના? કોક વાર ઘોડે સવારી કે ધીંગાણાની વાત લઈને આવજો તો મજા પડશે. બાકી આ પ્રશ્નોત્તરીમાં પડશો તો કાઠી કુળની લાજ લેશો. સ્વામી, પારોટના પગલા ભરોમાં હો. એમ જ હોય તો પૂછો પ્રશ્ન. ભલ ભલાને નો આવડે એવો પ્રશ્ન છે હો. બોલો સ્વામી, જગતમાં પહેલું કોણ આવ્યું, મરઘી આવી કે ઈંડું આવ્યું? સાવ સહેલો પ્રશ્ન પૂછ્યો તમે તો. ત્યારે કરો ઉત્તર, કોણ પહેલું આવ્યું, મરઘી કે ઈંડું? સુરા, તમારા પ્રશ્નનો ઉત્તર તો હું દઈ દઈશ કે કોણ પહેલું આવ્યું, પણ આપણે વિવાદમાં ઉતર્યા છીએ તો પછી કોણ આવ્યું તેનો જવાબ તમારે આપવો પડશે. મંજૂર સ્વામી, મંજૂર. તમે જવાબ દઈ દો પછી મારે જવાબ આપવો કે પછી કોણ આવ્યું? સાંભળો, ત્યારે મરઘી પછી આવી હોય તો ઈંડું પહેલું આવ્યું, અને ઈંડું પછી આવ્યું હોય તો મરઘી પહેલા આવી હતી. આ તે કઈ ઉત્તર થયો? ગોળ ગોળ ગરબર ગોટા વાળી દીધા હો તમે તો. આ નિત્યાનંદ સ્વામી મોટા પંડિત છે, તેમને પૂછીએ. સ્વામી, શાસ્ત્રાર્થમાં તર્કવાદ, સાપેક્ષવાદ, અનુમાન અને તારતમ્યતા સ્વીકાર્ય છે કે નહીં? હા સુરા ખાચર, એના વગર શાસ્ત્રાર્થ થાય જ નહીં. બ્રહ્માનંદ સ્વામીનો ઉત્તર છે તો મર્યાદામાં. હવે તમારો વારો સુરા, પછી કોણ એ કહો. પહેલું કોણ તેનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં પછીનાની ક્યાં માંડો છો? સગળું ગૂંચવી મેલ્યું તમે તો પૈસા. મેં તો પહેલા જ કહ્યું તું કે રહેવા દો, આવા તમારું કામ નહીં. તમારો ઉત્તર એ સાવ સહેલો છે, લ્યો એનો જવાબ હું આપી દઉં કે પહેલા મરઘી આવી હશે તો ઈંડું પછી આવ્યું, અને પહેલા ઈંડું આવ્યું હશે તો મરઘી પછી આવી. મહારાજ મહારાજ, આ તો રમત રમી ગયા હો સ્વામી, આવું ન હાલે પૈસા. તમે અમથા ભેખડે ભરાયા સુરા, અસવારી, બંદૂકો, ધીંગાણા ને એવી તમારે લગતી વાત હોય ત્યારે કદાચ હરાવી શકશો તમે બ્રહ્માનંદને. અરે,
માયારામ ભટ્ટજી, શાનો કાગળ છે? શું વાંચી રહ્યા છો? મહારાજ કઈ નહીં, આ તો બ્રહ્માનંદ સ્વામીએ ચિઠ્ઠી મોકલી છે મારા પર. એમ કે? શું લખ્યું છે એમાં? લખ્યું છે કે આ ચિઠ્ઠી લખનારા શાણા છે અને વાંચનાર મૂર્ખ છે. મયારામ, ભરી સભામાં કેમ વાંચ્યું? વાંચનાર તરીકે મૂર્ખ ઠર્યા ને? તમારું શાણ પણ હવે મરી પરવાર્યું છે. જાતે ને જાતે પોતાને શાણા કહે તે શાણા માણસના લક્ષણ ના કહેવાય. મહારાજની તો આજ્ઞા છે કે પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. સાચી વાત કેવી એ પડે, તમે સંમત ના હો તો ના પાડી દો. હા હા, નથી સંમત હું આમાં, મારી ના જ છે. ત્યારે આ ચિઠ્ઠીનું લખાણ ખોટું છે? 70 વાર ખોટું છે. લખનાર શાણા અને વાંચનાર મૂર્ખ નથી, પણ લખનાર મૂર્ખ અને વાંચનાર શાણા, એમ કહેવા માંગો છો? હા, એમ જ કહેવા માંગુ છું. કીધેલું વિસરાઈ જાય. મેં લખ્યું છે તેથી ઊંધું લખી નાખો ચિઠ્ઠીમાં કે લખનાર મૂર્ખ છે ને વાંચનાર શાણા છે. હા હા, લખી નાખું છું. લખી નાખ્યું તમારાથી ઊંધું. જરા લાવો, હું જો લાવો તો. દેવાનંદ સ્વામી, લ્યો આ ચિઠ્ઠી. સ્વામી મહારાજ, મયારામ ભટ્ટજીએ આ ચિઠ્ઠીમાં લખી મોકલ્યું છે તે વાંચું છું. હા, તેઓ મારાથી ઊંધું લખીને મોકલે છે કે આ ચિઠ્ઠી લખનાર મૂર્ખ છે અને વાંચનાર શાણા છે. મયારામ ભટ્ટજી, ઓ મયારામ ભટ્ટજી, મેં કહેલું ને ભરી સભામાં જ આ વાત કરશો તમે. બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, તમે તો ભટ્ટજી, ભટ્ટજી ક્ષમા કરજો, આ તો બે ઘડી ગમ્મત કરી છે. હો, આપ મારા વડીલ છો, પૂજ્ય છો, વિપ્રવર્ય અને ભાગવતકાર હોઈને વંદનીય પણ છો, એટલે આ લખેલું હું કઈ માનતો નથી. નિર્દોષ નિર્દોષ રમૂજ કરી છે. હો કે બ્રહ્માનંદ સ્વામી, તમારી રમત અને ગમ્મત પૂરી થઈ હોય તો આ નાગમલો ને ચાર જણા તો ગંભીરતાથી ખરેખરા પ્રશ્નો લઈને આવ્યા છે. છેલ્લા 6-1 માસથી પરિશ્રમ કરીને પ્રશ્નો તૈયાર કર્યા છે. ચારેય જણા પોતાની જ્ઞાતિ અને વર્ણ પ્રમાણેના પ્રશ્નો લાવ્યા છે, એટલે એમાં વિચાર અને ઊંડાણ પણ છે. તો તેમના પ્રશ્નોનો ઉત્તર કરો હવે. મહારાજ, ત્યારે ભલે પૂછે, આપની પ્રેરણાથી સૂજે એવા ઉત્તર આપીશ. સ્વામી, તમામ હથિયારોના નામો અને પ્રકારો કહો. સ્વામી, તમામ જાનવરોના નામો અને પ્રકારો કહો. મહારાજ, આ તે કેવા પ્રશ્ન? મોટી મોટી યાદીઓ અને નામાવલી રજૂ કરતા કલાકોનો કલાકો વીતી જાય. ઝટ દઈને ઘડીકમાં થોડો ઉત્તર પૂરો થઈ જાય સભામાં. દેવાનંદ સ્વામી, અત્યારે ગુરુભાવનો ઉભરો રાખો તમારી પાસે. તમારા ગુરુ બ્રહ્માનંદને વાંધો નથી ને તમે કેમ વચ્ચે બોલો છો? હા દેવાનંદ સ્વામી, વચમાં ના બોલશો, પૂછવા દો પ્રશ્નો, ઉત્તર તો મારે દેવાના છે ને. ત્યારે સ્વામી, મારો પ્રશ્ન છે કે તમામ ધન્ય અનાદના નામો અને પ્રકારો કહો. અને સ્વામી, તમામ વાજિંતરના નામ અને પ્રકારો કહો. તમારા ચારેય જણાના પ્રશ્નોના ઉત્તર હું એક એક વાક્યમાં જ આપી દઈશ. એક જ વાક્યમાં? એ કેવી રીતે સ્વામી? અમે તો જુઓ
આ લાંબી લાંબી યાદીઓ બનાવીને આવ્યા છીએ. તમારું એકેય વાજિંત્ર રહી નહીં જાય નાગાજણ. મારા ઉત્તર સાંભળીને પછી કહેજો કઈ રહી જાય તો. વાહ બ્રહ્મુનિ, હવે જવાબ દો. નાગમાલો સાંભળો, ધાર, અણી અને ધુબાકો એમાં તમામ હથિયારોની જાતિ અને નામોનો સમાવેશ થઈ જાય છે. તમારી યાદી જોઈ લો અને આ ત્રણોમાં ન આવે એવું કોઈ હથિયાર હોય તો કહો. તીર, તલવાર, જોધા ભરવાડજી, નોર, ખરી અને ડાબલો, તેમાં તમામ જાનવરોની જાતિનો સમાવેશ થાય છે. અને ઉકા ખાચર, શિંગ, સરાડી ને પોપટો, તેમાં તમામ ધાન્ય અનાજની જાતિનો સમાવેશ થાય છે. અને નાગાજન રાવળ, વા, ઘા અને ઘસરકો, એમાં તમામ વાજિંત્રો વાદ્યોનો સમાવેશ થાય છે. તમે ચારે હવે વિચારીને તેનાથી બહારનું કોઈક નામ હોય તો કહો. વાહ બ્રહ્માનંદ વાહ, તમે માંડેલી ત્રિજ્યાની બહાર કશું ન હોઈ શકે. તમારા ઉત્તરને અમે તદ્દન સાચો ઠેરવીએ છીએ. હવે અમે એક પ્રશ્ન પૂછીએ, એનો ઉત્તર કરો તો ખરા. મહારાજ, દુનિયા આખીને હું પહોંચી વળું, પણ આપને નહીં પહોંચાય. કેમ? મહારાજ, મનુષ્યને પહોંચાય, ભગવાનને કેમ પહોંચાય? આપ આપનું ભગવાન પણ એક દિવસ બાજુએ રાખો, પછી જુઓ. માત્ર બાજુએ કામ તમને આપીએ તો? વિચાર સારો છે મહારાજ, અમને કોક વાર ભગવાન પણ સોંપી જુઓ અને જુઓ કે સત્સંગમાં કેવો સપાટો બોલે છે, કેવા કેવા માધાતા સત્સંગી થાય છે. અમારે ભગવાનપણાથી સત્સંગી નથી કરવા, સમજણપણાથી કરવા છે. ભગવાન પણ સોંપવાનું થયું એમાં કે મહારાજ? ના, એકવાર તમને ભગવાન બનાવીશું તો ખરા જ. હું તો તૈયાર જ છું. હમણાં નહીં, ફરી ક્યારેક, જરૂર પડે ત્યારે. તો પ્રશ્ન ત્યારે પૂછજો, હમણાં હું ઉત્તર નહીં દઉં. શ્રીજી મહારાજની સાથે વિનોદ કરતાં કરતાં બ્રહ્માનંદ સાધુતાના ગુણો પણ આત્મસાત કરતા જતા હતા. શ્રીહરિ પણ રોટલાની કોઈ કોર બાકી ન રહી જાય તેની કાળજી રાખતા હોય તેમ તેમનું સર્વાંગી ઘડતર કરતા રહેતા. એક નાનકડી ઘટના બ્રહ્માનંદ સ્વામીના આવા સાધુતારૂપી ઘડતરનો ઘણો સુંદર ચિતાર આપે છે. મહારાજ, એક કીર્તન સંભળાવું? આપ આજે કંઈક બેચેન હો તેમ લાગે છે. ના, બેસો. આજે મારે એક પ્રશ્ન પૂછવો છે. બ્રહ્માનંદ સ્વામી, તમે એનો જવાબ આપજો. જી. અરે હા, નિત્યાનંદ સ્વામી, તમે પણ ભેળા રહેજો એટલે વાત શાસ્ત્રોક્ત બને. શી વાત છે મહારાજ? કેમ નારાજ જણાવ છો? મારા પ્રશ્નનો ઉત્તર આપો કે જેને એવી મલિન રીસ હોય, જે જેની પર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે
એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? જે એવો હોય તેને તે સાધુ ના કહેવાય. મહારાજ, નાનું બાળકે આ પ્રશ્નનો તો આવો જ ઉત્તર આપે. પણ સમજવામાં સત્સંગના સ્તંભ જેવા મોભીય ન સમજે તે કેવું કહેવાય? મહારાજ, આજે કંઈક નવું ગતકડું કાઢવાના છો? બસ કરો બ્રહ્માનંદ, ગુરુએ એવો શો અપરાધ કર્યો છે કે તેમની સાથે તમારે અબોલા લેવા પડ્યા? મહારાજ, બ્રહ્માનંદ સ્વામીના લૈયા વાસુદેવાનંદ મુનિને કંઈ સત્સંગમાં ઓછું આવવાથી એકડમલ થઈને સત્સંગ છોડી ચાલ્યા જવાના હતા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી એટલે તેમણે વાસુદેવાનંદને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીનો ઘણો ઘણો મહિમા કહીને સત્સંગ ન છોડવા સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. છેવટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ત્યાં ન ફાવે તો અહીં અમારા મંડળમાં રહો, પણ સત્સંગ છોડીને તો ન જ જાઓ. છેવટે એ વાત તેમને રૂચી એટલે મુક્તાનંદ સ્વામીના મંડળમાં છેલ્લા 7 દિવસથી રહે છે. બ્રહ્મમુનિને આ ગમ્યું નહીં હોય તેથી છેલ્લા 7 દિવસથી તેમણે અબોલા લીધા છે. સ્વામી, તમે આવા મોટા સદગુરુ, મોટા મોટા રાજાઓની મોહબત છોડી, રાજવૈભવ જેવા સુખ છોડ્યા, તીવ્ર વૈરાગ્ય બતાવ્યો અને આવી એક ક્ષુદ્ર બાબતમાં આપણા સૌના સદગુરુ જેવા મુક્તાનંદ સ્વામી જેવાનો ઉગુણ લીધો? તેમણે તો એક જીવને સત્સંગમાં પાછો વાળી તેનું રૂડું કર્યું છે. મહારાજ, અંદરથી જીવબાએ કહેવડાવ્યું છે કે તમે તમારા સાધુઓના બહુ ગુણ ગાઓ છો, પણ તમારા સાધુમાં પણ એક ચેલા માટે આવું મમત્વ હોય છે? સાંભળો સ્વામી, સાંભળો સ્વામી, બાઈઓ શું કહે છે તે. મહારાજ, હવે જરા મારી વાત સાંભળશો? બોલો. મહારાજ, આપને યાદ છે કે એક વાર મને ખૂબ જ મંદવાળ આવેલો? હા, યાદ છે. તે વખતે આપે કહેલું કે બ્રહ્માનંદની આવરદા પૂરી થઈ ગઈ છે માટે દેહ નહીં રહે, યાદ છે? હા, એ પણ યાદ છે. મહારાજ, બધા હરિભક્તોએ આપને બહુ વિનંતી કરી કે બ્રહ્માનંદને વધુ આવરદા આપીને રાખો, યાદ છે? હા હા, યાદ જ છે. તે વખતે આપે બધાને કહ્યું કે તમે બધા તમારી આવરદામાંથી થોડી થોડી બ્રહ્માનંદને આપો તો બ્રહ્માનંદને રાખીએ, યાદ છે? હા, યાદ છે. અને બધાએ પ્રેમપૂર્વક થોડી થોડી આવરદા આપી હતી. અને સ્વામી, આજે એના પ્રતાપે જ આપ અહીં ઊભા છો. બસ ત્યારે મહારાજ, આ આખી ઘટનાનું મૂળ આમાં છે. મહારાજ, મુક્તાનંદ સ્વામી જેવા સંત અનંત કોટી બ્રહ્માંડમાં ના મળે. હું તો એમની આગળ જાણે સાગર સામે ખાબોચિયું ગણાવ. એમનો મહિમા ગાતા પાર આવે તેવો નથી. એમનાથી અબોલા લેવાય જ શી રીતે? કર્મ ફૂટ્યા હોય તે અભાગ્યો જ મુક્તાનંદ સ્વામી સામે રીસામણા લે. ત્યારે તમે? મહારાજ, એ જ વાત કરું છું. હું તો કાંઈ મુક્તાનંદ સ્વામીનો અભાવ અવગુણ લઉં એવો નથી, પણ તમે મને જે બીજાની ઊંચીની આવરદા આપેલી તેમાં આ 7 દિવસ મને કોઈક વઢગણી દોષીનું આયુષ્ય મળી ગયું હશે, અને એ આયુષ્ય ગાળવામાં જ મારા ભાવમાં ફેર પડી ગયો ને મારી સાધુતા લજવાણી. એમ કહીને ભૂલ તો સ્વીકારો છો ને? મહારાજ, ભૂલની ક્યાં વાત છે. મારા અંતરમાં એક પ્રચંડ આઘાત લાગ્યો છે કે મેં આ શું કરી નાખ્યું. હે મુક્તાનંદ સ્વામી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો સ્વામી, મને ક્ષમા કરો. એક નાદાન છોરું ગણીને મારો ગુનો માફ કરજો સ્વામી.
આપની મારા પર જે કૃપા છે, પ્રેમ છે, એ સદાય રહે. બસ આ એક ભૂલ માફ કરો સ્વામી. આમ ભરી સભામાં પ્રણિપાત કરીને બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે માફી માંગી, ત્યારે ઉપરથી રમૂજી આનંદી લાગતા બ્રહ્માનંદમાં સાધુતા અને નિર્માનીપણાની મહેક પણ રગે રગમાં કેવી વ્યાપી ચૂકી હતી તેનો સૌને ખ્યાલ આવ્યો. શ્રીજી મહારાજ કચ્છ પ્રદેશના વિચરણ દરમિયાન માંડવી પધારવાના હતા ત્યારે ભુજથી સુંદરજીભાઈ તથા હિરજીભાઈ અગાઉથી વ્યવસ્થા કરવા માંડવી ગયેલા. માંડવીના અગ્રણી, સાધન સંપન્ન અને સંઘની બરાબર સાર સંભાળ લે તેવા ખૈયા ખત્રીની તેમણે મદદ માંગી. ખૈયાએ તમામ સેવા ઉપાડી દેવાની હાથો પાડી, પરંતુ તે વેદાંતનો અભ્યાસી હતો. તેની માતા પણ વેદાંત વિદુષી હતા, તેથી ગળથૂથીમાંથી ખૈયો વેદાંતના સંસ્કાર પામેલો. એટલે જરા કડવાશથી તેણે કહી દીધું કે સેવા તો કરીશું, પણ તમે સ્વામિનારાયણને ભગવાન કહો છો તે ખોટું છે, માટે અમે એમનું ભગવાન પણ ઉતારી લઈશું. મહારાજ પાસે વાત પહોંચી તો મહારાજે કહેવડાવ્યું કે ભલે આપણને ખૈયાની વાત કબૂલ છે. મહારાજને કંઈક નોખો પ્રસંગ ખડો કરવાનો મનસૂબો થયો. બ્રહ્માનંદ સ્વામીને સાથે રાખી કંઈક જુદા તરીકાથી ખૈયાને વશ કરવાનો તેમણે ખેલ માંડ્યો. એક વાર ભગવાન બનાવવા વાળી વાત યાદ કરાવીને હા ના કરતા બ્રહ્માનંદ સ્વામીને તેમણે ભગવાન બનીને સ્વામિનારાયણનો પાઠ ભજવવા તૈયાર કર્યા અને પોતે શિષ્ય થઈ નીચે બેસવાનું નક્કી કર્યું. સભાનું આયોજન કરીને ખૈયાને કહેણ મોકલ્યું કે સ્વામિનારાયણ મળવા અને આપના કંઈ પ્રશ્નો હોય તો તેના ઉત્તર દેવા તૈયાર છે, તો સભામાં આવો. સજી ધજીને પોતાની માતા તથા મળતિયાઓ સાથે ખૈયો ખત્રી મહારાજની સભામાં આવ્યો. મહારાજ, મારો ફજે તો કરવાના આજે તમે, હજુ સમય છે, આપ અહીં બેસો. વળી પાછા ઢીલા પડી ગયા. વેશ ધારીએ તો પછી ભજવી જાણીએ બ્રહ્માનંદ, હવે તમે ભગવાન સ્વામિનારાયણ છો અને હું તમારો ચેલો છું, એટલું જ યાદ રાખો. પણ મહારાજ, ખૈયો મહાવિદ્વાન છે એ હું જાણું છું, અને વેદાંતની ચર્ચામાં હું એને હરાવી ન શકું એ મારી જેમ તમે જાણો છો. નથી થવું મારે ભગવાન, આપ આવી જાઓ અહીં ભગવાનની ગાદી પર. સવારે મેં પૂછ્યું કે લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે, ત્યારે હોંશે હોંશે લાડવા ખાવા કેમ તૈયાર થયા હતા? ત્યારે ધૂળ ફાંકવા કોઈ તૈયાર થતું હશે? ત્યારે આ લાડવા ખાવા મળે તેનો જ ઘાટ ઘડાય છે. ખૈયો હારે તો જમાડવામાં કાંઈ કસર બાકી નહીં રાખે. એક પણ ઉત્તર નહીં આવડે એટલે એ લોકો ભેગા મળીને આપણો ઘડો લાડવો કરી નાખશે એમ લાગે છે મને તો. જુઓ, ખોટી ચિંતા ન કરો, એ ભલે ગમે તે પૂછે, તમારે તો એટલું જ કહેવાનું કે આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર તો અમારા નાના સાધુ કરશે. જો એનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર આપશું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ,
પ્રશ્ન પૂછવા છે, ઉત્તર આપવા છે. ગમે તે પૂછું? ના ગમે તે પૂછો. વેદાંત નું પૂછીશ? બ્રહ્માંડ ના અંત નું પૂછો તો એ વાંધો નહીં. આમે આજે અંત જ આવી જવાનો છે તમારી વાતનો. તો પૂછું છું હો? તે પૂછો ને. 108 એક પછી એક પૂછું કે એક સામતા પૂછું? તમને ઠીક લાગે તે રીતે સવાલ પ્રમાણે ઉત્તર થશે. ત્યારે પૂછું છું, તમે જવાબ આપશો ને? ના, જવાબ અમારા નાના સાધુ આપશે. જો તેનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર કરીશું. અવ્યાકૃત, માયા, વિદ્યા, અવિદ્યા, બુદ્ધ જીવ, મુક્ત જીવ, જાગ્રત સ્વપ્ન, સુષુપ્તિ મૂર્છા, સમાધિ તુર્યા, જીવ ઈશ્વર, માયા બ્રહ્મ પરબ્રહ્મ, ખૈયા, માયા સુધીના ત્રણ ભેદમાં આળોટ્યા કરવાથી મુક્તિ ન થાય. શાસ્ત્રોમાં જીવના કલ્યાણની અને મોક્ષની જે વાત કરી છે તે તો સાવ ખોટી જ ઠરે. માયા પાર બ્રહ્મ અને પરબ્રહ્મ બે જ તત્વો રહ્યા છે અને તે જ કલ્યાણ કરી શકે છે. બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને જે બ્રહ્મરૂપ થાય તે જ પરબ્રહ્મને પામે છે, તે જ મુક્તિ છે. બાકીનું બધું મિથ્યા છે. હળવો બોલે, હળવો. મારા ગુરુની આકરી ફૂંક છે તેથી હળવું બોલાતું નથી. બેલી હેળો સહજાનંદાય. માતાજી કહેવડાવે છે કે ખૈયા હી નિંગરો સહજાનંદાય, ને ઉપર બેઠો હી નાય. હિંજી ઉપર વડોલ્યો પરબ્રહ્મ નાય. એલા હાચું બોલો, બ્રહ્મ પરબ્રહ્મ કે સ્વામિનારાયણ કોણ છે? આ છે. ત્યારે તું કોણ છે? હું તો ઢગો બ્રહ્મ છું રે ભાઈ, ઢગો બ્રહ્મ છું. આ લ્યો કરી ગાદી ખાલી, હવે તમે જાણો ને એ જાણે. બાકી હું તો ઢગો બ્રહ્મ છું રે ભાઈ, ઢગો બ્રહ્મ છું. પ્રભુ સ્વામિનારાયણ, આપના શબ્દો તો આકાશમાં ઓગળી ગયા, પણ આ બોલતા હતા ત્યારે જ મારું અંતર વિંધાતું જતું હતું. મેં સુષુમણા જાગ્રત થતી અનુભવી, બ્રહ્મરંધ્રનો માર્ગ પણ સાંપડ્યો, એટલે તે જ ઘડીથી મારું જ્ઞાન લક્ષ્યવેધી બની ચૂક્યું હતું. એમાં આપે કહ્યું કે સુષુમણાને જાગ્રત કરવાનું સાધન ભગવાન કે સંત છે, એટલે તરત જ મેં આપને પીછાની લીધા. બસ પ્રભુ, વિના કારણ આપનો અનાદર અને દ્રોહ કરતો આવ્યો છું, મારા ગુના માફ કરો. આપ ભગવાન સાચા, મને આપનો આશ્રિત બનાવો, સત્સંગી કરો, સત્સંગી કરો મને પ્રભુ. ભલે ખૈયા, હમણાં જ તમારા કુટુંબને અને જેને જેને સત્સંગી થવું હોય તે બધાયને અમે વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી સત્સંગી કરીશું. વાહ, બહુ દયા કરી મહારાજ. ત્યારે એક સેવા કરો. શું મહારાજ? અમારા એક દિવસના ભગવાનને અમે લાડવા જમાડવાનું વચન આપ્યું છે, તેનું કંઈક કરવું પડશે. મહારાજ, આપને બધાય સાધુ સંતોને અમે આખા સંઘને આજે મારા તરફથી લાડવાની રસોઈ. બ્રહ્માનંદ સ્વામી રાજી કે? મહારાજ, મારા 60 શિષ્યોના પણ આમંત્રણ છે, એટલે આજથી 60 દિવસ સુધી લાડવાની રસોઈ જમવા પધારવાનું છે સૌએ. બ્રહ્મ મુનિ, તમારું ભગવાન પણું તમે આ લાડવામાં જ વાપરી નાખ્યું લાગે છે. 60 દિવસ સુધી લાડવા, તમારું ભગવાન પણું તો ભારે સ્વાદ્યું. મહારાજ, હવે ફરી ભગવાન થવાનું કહેશો? માં અને આમ હળવી ગમ્મત વચ્ચે ખૈયા ખત્રી ખરા સત્સંગી થયા. બ્રહ્માનંદ સ્વામીને વ્યવહારિક કાર્યોમાં પણ મહારાજ ખાસ સાથે રાખતા. તેમની કલા સૂઝ અને વ્યવહાર કૌશલ્યનો ઉપયોગ શ્રીજી મહારાજે લગભગ તમામ મંદિરોના નિર્માણ પ્રસંગોએ કર્યો હતો.
જો કે તેમાંય વડતાલ મંદિરના નિર્માણમાં બ્રહ્માનંદ સ્વામીનું અદ્ભુત વ્યક્તિત્વ અંકિત થયું છે. ચાલો વડતાલ મંદિરના ઇતિહાસમાં ડોકિયું કરીએ. બ્રહ્માનંદ સ્વામીની વ્યવહાર કુશળતા વિપરીત સંજોગો સામે બાદ ભીડીને કાર્ય પાર પાડવાની હામ અને સાથે સાથે તેમની ઉત્કૃષ્ટ સમજણ અને મહારાજ પ્રત્યેની પરાત્પર ભક્તિનો તેમાંથી ખ્યાલ આવે છે. સ્વામી, આ અક્ષરાનંદ સ્વામી મહારાજ પોયાથી આવ્યા છે. ઓહો, આવો આવો. જય સ્વામિનારાયણ. સ્વામી જય સ્વામિનારાયણ. કેમ છો સ્વામી? મહારાજનું સ્વાસ્થ્ય સારું છે ને? સ્વાસ્થ્ય સારું છે, પણ સ્વસ્થ નથી લાગતા. કેમ એમ કહો છો? સ્વામી, વડતાલના મંદિર વિશે ભાત ભાતની ખબર મહારાજ પાસે આવે છે. મહારાજે આપને 12 રૂપિયા આપીને એક શિખરનું નાનું દેરું કરવાનું કહેલું, પણ આપે કાંઈ 3 શિખરનું ભવ્ય મંદિરનું કામ આદર્યું છે એવા સમાચાર છે. જોબનભાઈ. જી સ્વામી. આપણે મહારાજે દીધેલ 12 રૂપિયામાંથી કેટલા વાપર્યા છે? સ્વામી, 12 રૂપિયા તો એમને એમ પડ્યા છે હજી. ત્યારે સ્વામીને કહો કે કામ શી રીતે ચાલે છે. સ્વામી, ચરોતરના ચોકમાં દેરું શોભે નહીં. બામણોલી, સંજાયા, વડતાલ વગેરે ઘણા ગામના કુંભારો અહીંયા પૈસા લીધા વિના સેવામાં ઈંટો પાડી આલવાનું કામ કરે છે. આ બ્રહ્માનંદ સ્વામી જાતે જોડી માગી લઈને એમને જમાડે છે. આ સ્વામીના સત્સંગથી ઘણા મોટા માથાઓ હવે તો મંદિરના કોમમાં અનાજ પાણીને રોકડા આલી જાય છે. 1-1 લાખના 9 ઈંટવાળા ચાલે છે. સ્વામી, આવું જબરું કામ કઈ હિંમતથી કરો છો? અરે હિંમત તો જુઓ, આ ભૂમમાં જેમ ખોદાણ થાય એમ પાણી આવે છે. પાયા માટે પથ્થરનું મજબૂત તળ મળે જ નહીં. છેવટે પાયામાં જ 7 લાખ ઈંટો વપરાઈ ગઈ છે. પણ આ બ્રહ્માનંદ સ્વામી હિંમત નહીં આવતા. મારી લૂંટફાટની જિંદગીમાં આટલું વાવરતા મારી હિંમત ના ચાલે. ધન સણ બ્રહ્માનંદ ને. હા ભાઈ, એમને ધન્ય તો છે જ, પણ જોબ ને સ્વામી, ધન્યતાની હદ છે. તો મંદિર કેવું થઈ રહ્યું છે તો જુઓ. આ ઊંચા ઊંચા 3 ભવ્ય શિખરો ઉપર કળશ સોનાના મુકાયા છે હો, અને આ પ્રદક્ષિણા પથ અને આ પગથિયા કેવી રીતે ગોઠવ્યા છે જોયું. તળાવમાં પૂરેપૂરું ખીલે ઉઠેલું કમળ જ જોઈ લો. આવું કમલાકાર મંદિર બીજે ચોય નહીં. મલક આખો ચણાશે દર્શન માટે. હવે ધન્યવાદ દેવાય એટલા આલો સ્વામી ને. ખમૈયા કરો જોબન, ખમૈયા કરો. આવી ઘણી બધી વાતો મહારાજને મળી છે અને એટલે જ મહારાજને ચિંતા પેઠી છે કે આવડું મોટું મંદિર કેમ કરીને પૂરું થશે. ભાઈ પગી, આ કામ પાર પાડવા ધન્ય ધન્યની નહીં પણ ધન ધનની જરૂર પડશે. નાનું સરખું મંદિર કર્યું હોત તો આવતા કાર્તક માસમાં તો મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હતી મહારાજની. મહારાજ મહારાજ અમથા ચિંતા કરે છે ને એવું જોઈએ ને તો એમને કહેજો કે જોબનને જાજા નહીં, માત્ર 15-1 દાડાના એના જૂના ખેલ કરવાની છુટ્ટી આલે. પછી જુઓ, અરે વડતાલની હાથે હાથે બીજું એકાદ શિખરબદ્ધ મંદિર તોણે બંધાય ને એટલું જોડી લાવું. સુરતમાં સમૃદ્ધિ વપરાય છે. એક ખેપ મારી આવું ને તો ધન 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 ધનના ઢગલા થઈ જાય. જોબન, હજુ તમને જૂની વાતના ઉભરા આવી જાય છે ખરા? સ્વામી મહારાજની ઈચ્છા પૂરી ન થાય એવું બને? ધનની ચિંતા મને હતી, પણ હવે ફિકર નથી. આવતા કાર્તકે એમની ઈચ્છા છે, બરાબર ને? હા મુનિ, આપ તો અનેરા ઉત્સાહમાં છો,
પણ મારે તો જેમ છે તેમ ખબર આપવા પડશે મહારાજને. બીજું કઈ કેવડાવવું છે? હા, પૂછાયું છે તો કહેજો કે મંદિરના કામમાં મદદ કરે. મદદ એટલે ધનની? મદદ એટલે મદદ, એ સમજી જશે. નહીં તો સેવા તો મારી વાત કરજો 15 દાડાની. તબડાક 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 ડિશુમ ડિશુમ ન બધે ધન્ના ધગલે ધગલા. ઠીક, ત્યારે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વડતાલ મંદિરના નિર્માણનું કાર્ય તો બ્રહ્માનંદ સ્વામીના કૌશલ્યથી ઝડપભેર ચાલવા લાગ્યું, પરંતુ મહારાજને તેની ચિંતા સતત રહેતી. તેમાંય બ્રહ્માનંદ સ્વામીએ મદદ કરવાનું કહેલું એટલે તેમણે ફરી નિત્યાનંદ સ્વામીને મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વામી આયા છે મહારાજ પાસેથી. જય સ્વામિનારાયણ મુનિ. જય સ્વામિનારાયણ સ્વામી. આ જોબને ચોફેર ફેરવીને મંદિર દેખાડ્યું, કામ તો ખરેખર અદ્ભુત છે હો. મારી તો કલ્પનામાં આવું મોટું ને સુંદર મંદિર ના આવે. બધું મહારાજની કૃપાથી થાય છે, બહુ કૃપાવાન છે. કૃપાવાન તો છે જ, પણ થોડા થોડા કોપાયમાન પણ છે હો. કેમ એવું બોલો છો? તમને અક્ષરાનંદ સ્વામીએ નહોતું કહ્યું કે મહારાજને આવતી કાર્તિકે પ્રતિષ્ઠા કરવી છે? એની સામે તમે વળી કામ ઓછું કરવાને બદલે વધારતા જ રહ્યા, અને વળી છેવટે તો મદદ કરવાનું કેવડાવેલું. તેમાં કોપાયમાન થવા જેવું શું છે? શું છે તે મહારાજે આ પત્રમાં લખીને મોકલ્યું છે, લ્યો વાંચો. અરે વાહ. આપની પોંસ બિચારી કે કરીએ તેતી દોડ, તેતા પાંવ પસારીએ જેતી લંબી સોડ. અરે સ્વામી, આ તો આશીર્વાદ છે, આશીર્વાદ. ઘણી વાર આપણે વિચાર જ નથી કરતા કે આપણા ધણી કોણ છે, આપણે કોના દીકરા છીએ, આપણી પહોંચ કેટલી મોટી છે. હું એ આમ તો ચિંતા કરતો હતો, હવે મંદિર ઘડીકમાં પૂરું થયું જાણજો, અને પ્રતિષ્ઠા એ કાર્તિકમાં થઈને રહેશે. તો મારે મહારાજને જઈને શું કહેવું? મહારાજની સાખી સામે હું એક સાખી લખી આપું છું, તે લઈ જાઓ અને આપજો મહારાજને. સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, તાકે ધન કી ક્યા કમી, જાકી હુંડી ચલે નવખંડ માહી. લ્યો સ્વામી, લઈ જાઓ આ, તેમાં બધું જ આવી ગયું. છેલ્લે કહેજો કે મંદિર સર્વોપરી કરવું છે. બ્રહ્માનંદ સ્વામીની સાખીથી મહારાજ અત્યંત પ્રસન્ન થયા. બધાયને તેમણે કહ્યું કે બ્રહ્મ મુનિને કેટલો બધો વિશ્વાસ છે આપણા ઉપર, મહેનત કરે છે, ઘણાય પાસેથી સેવાઓ લે છે, પણ સમજણ કેટલી ચોખ્ખી છે કે કાર્ય સિદ્ધ તો મહારાજથી જ થશે, જે તે દાતાઓથી નહીં. કાલે જીવુબા બોલ્યા હતા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ સિદ્ધ થવા દો, એટલે સાક્ષાત લક્ષ્મીજી જ બોલ્યા છે, માટે હવે બ્રહ્માનંદનો સંકલ્પ સિદ્ધ કરવો જ રહ્યો. મંદિર સર્વોપરી થશે. મહારાજે ઐશ્વર્ય વાપર્યું, ધનના ઢગલા થયા, અને મંદિર પણ ખરેખર સર્વોપરી થયું. તેની કલા કારીગરી નિહાળી લોકો મોંમાં આંગળા નાખી જાય. કાર્તિક સુદ 12ના દિને શ્રીહરિએ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા કરી.
મંદિર નિર્માણ માટે બ્રહ્માનંદ સ્વામીની નિપુણતાની પણ ચારે કોર પ્રશંસા થઈ રહી. હવે આ ભવ્ય મંદિરના મહંત પદે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બેસાડે એની જ વાટ જોવાતી હતી. પરંતુ થયું કંઈક જુદું જ. જેમ રામચંદ્ર ભગવાનને રાજગાદી પર બેસવાના દિવસે જ વનવાસ જવાનું થયું હતું, તેમ પ્રતિષ્ઠા પછી તરત જ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વડતાલ છોડી ગઢડા જવાની અને ત્યાર પછી પોતાની ભેળા ફરવાની આજ્ઞા ફરમાવી. ઘણી આકરી કસોટી હતી, પણ બ્રહ્માનંદ સ્વામી તો આજ્ઞા થતાં જ સભા ખંડમાંથી પોતાના ઉતારે પણ ન ગયા અને પોતાનું પોટલું એ સેવકો પાસે ત્યાં જ મંગાવી. સ્વામી, આ તમારું પોટલું તૈયાર છે. સંધ્યા ટાણે સિંજીવાડે પહોંચી જઈશું, એટલે રાત ત્યાં રહીને સવારે નીકળી જઈશું. આ ચુબનભાઈ કંઈક કહેવા માંગે છે. સ્વામી, લોકો ભાત ભાતની વાતો ઉડાડે છે, તે હોંભળીને મહારાજે આજ્ઞા કરી છે. તમે જરા ખુલાસો તો કરો. આ શું બોલ્યા ચુબન? મહારાજ શું નથી જાણતા? એમની ઈચ્છા લોકોની વાતોથી હોય તો આપણે લોકોની વાતોથી આજ્ઞા પાડવાની હોય, એમાં વળી ખુલાસા કેવા? સ્વામી, આપ ગમે તે કહો. અહીંના સત્સંગ સમાજમાં ગણાના નહીં ગમ્યો, અમે બધા અરજ લઈને જઈએ મહારાજ પાસે. ખબરદાર જોબન, જેવું કરશો તો આપણી વચ્ચે ક્યારેય સંબંધ નહીં રહે, આ કહી દઉં છું. પણ સ્વામી, આપ જરા ગમતમાં કોઈ ગતકડું કરીને કરો ને, તો હોય તે મહારાજ નિર્ણય ફેરવી નાખો. જુઓ, બીજી વાતોમાં ગમત હોય, પણ જોબન, મહારાજની આજ્ઞા અને અનુવૃત્તિ પાળવામાં ગમત ન હોય. સ્વામી, આ તો તમે જીદે ચડ્યા. ના જોબન, આ મારી પરીક્ષા છે અને મારે તેમાં ઉત્તીર્ણ થવું છે, અને મહારાજે તો ઘણી જ કૃપા કરી છે મારા ઉપર. એમણે તો મને એમ કહ્યું છે કે બ્રહ્માનંદ સ્વામી, તમે અહીં મંદિરમાં બંધાઈ રહેશો તો અમને નીત નવા કીર્તનો કોણ સંભળાવશે? અમારે તો તમને અમારી ભેળા રાખવા છે. હવે બોલો, મહારાજની હજુરની સેવા મૂકી દેવી મારે? કોને ખબર ભવિષ્યમાં આ મંદિરનો વ્યવહાર મારે માટે બંધનકારી નીવડે તો? આપને તો કોઈ બંધન નડે એવા નહીં. તો પણ આજ્ઞા એ આજ્ઞા. કોને ખબર મહારાજ બીજાએ મંદિરો બાંધવા વિચાર કરે છે, તેમાં મને સેવા સોંપવાના હોય? આ વડતાલમાં પ્રતિષ્ઠા થઈ તે પહેલા મેં કાનો કાન મહારાજને કાશીદાસ મોટાને વચન દેતા સાંભળ્યા હતા કે હાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ પાછી આપી દો, તમારા બોચાસરમાં સર્વોપરી ઉપાસનાનું મંદિર થશે અને અમારા ધામ સહિત જોટે મૂર્તિઓ બિરાજશે. બોચાસરમાં મંદિર થાય એવી એમની ઈચ્છા તો છે જ, એટલે કદાચ એને માટે કે પછી જૂનેગઢ કે મૂળી જેવા મંદિરના કામોમાં મને રોકવા માંગતા હોય. એ તો જે હોય તે, પણ એમની મરજી લોપવાની મૂર્ખાઈ મારાથી ન થાય. સ્વામી, તમે અમને બધાના માવતરની જેમ આજ સુધી જાળવ્યા, હવે એકાએક જાઓ તો જરા દુઃખ તો થાય ને. સારી વાત કરી. ખરેખર મહારાજ મારી કસોટી કરવાય નથી માંગતા, કે પછી બીજા કારણો એ કાને ધરવા નથી માંગતા, મારા પર મહેર કરવા જ માગે છે. એ મારા માવતર છે જોબન, ભરી સભામાં એ મારા માવતર થયા છે, એ વાત હું કેમ ભૂલું? આ કામમાં મારી કંઈ કસરો રહી ગઈ હશે, ભૂલચૂક થઈ હશે, એને ઢાંકી રહ્યા છે તેઓ. હવે મૂંઝાવાનું કેવું, મને સંભાળી લેવા દો એ વાત. ભરી સભામાં ભૂધરજી, તમે માડી થયા છો મારી બેટાને હેતે બોલાવો.
बेटा ने हे ते बोलाओ ए जी अवगुणिया भी सारी रे अधम उधारण अविनाशी तारा अधम उधारण अविनाशी थारा ए जी बीरदनी बलिहारी रे अधम उधारण अविनाशी थारा गही बाय छोड़ो नहीं गिरधर गही बाय छोड़ो नहीं गिरधर ए जी अविचल टेक तुम्हारी रे अधम उदाहरण अविनाशी थारा अधम उदाहरण अविनाशी थारा ए जी बीरदनी बलिहारी रे अधम उदाहरण अविनाशी थारा अधम उदाहरण अविनाशी थारा श्रीजी महाराजे खरेखर ज त्यार पछी ब्रह्मानंद स्वामी पासे जे सेवाओ करावी छे ते अद्भुत छे। जूनागढ़ना मंदिरनो निर्माण कार्य पण महाराजे तेमने सौंप्यु हतु। एक वार नवाब बहादुर खाने ब्रह्मानंद स्वामी ने कवित संभळाववा आमंत्रण आप्यु। घणाए कह्यु के नवाब आम तो सारा छे पण भारे गुस्सा वाला छे अने गुस्से भराय त्यारे कोईना नहीं माटे बानो काढ़ी आमंत्रण टाळो। पण ब्रह्मानंद स्वामीए कह्युं अहीं मंदिर करीए छीए तो नवाब नहीं तेमां भेळववा जोईए अने मारे तो एक पुराणो नातो पण छे तेमनी साथे एटले मळवुं तो छे ज। गोपाळानंद स्वामीए पण खास कहेवडाव्यु छे एम कहीने तेओ नवाब साहेबना दरबारमां पहोंच्या। स्वामीजी आपकी तौहीन करना नहीं चाहता, संगीत को मैं खुदाई चीज मानता हूं और आप जैसे फकीर के मुंह से जो अदायगी होगी वो यकीनन खुदाई खिदमत के काबिल होगी। ना तो मैं फरमान करता हूं ना ही फरमाइश, सिर्फ अर्ज करता हूं। स्वामी जी कुछ सुनाइए। जरूर सुनाऊंगा। आपको शायद याद नहीं होगा लेकिन आपका हक भी बनता है, हमारे आपके साथ बड़े पुराने ताल्लुकात है। क्या कह रहे हो? आपके वालिद नवाब साहब हामिद खान जी वो तो जन्नत नशीन हो चुके हैं। ओह, वो हमारे अजीज दोस्त थे, बहुत पुरानी बात है। खैर तो सुनिए एक रचना, उसे सवैया कहते हैं, गौर फरमाए। राज भयो कहां काज सरो महाराज भयो कहां लाज बढ़ाई शाह भयो कहां बात बड़ी पत शाह भयो कहां फिराई देव भयो तो काहू भयो ओहो मेव बढ़ो त्रुस नांग दिखाई ब्रह्म मुनि सतसंग बिना सब और भयो तो कहां भयो भाई। सुभान अल्लाह, मरहबा मरहबा, इरशाद स्वामी जी इरशाद, क्या बात कह डाली स्वामी जी, वाह क्या अल्फाज चुने हैं और क्या ढाले हैं उनको गाने में। सवैया में सबसे बड़ी बात यही होती है। ब्रह्म स्वामी जी
मैं आपको जितनी मांगो उतनी दौलत दूंगा। आप एक काम कीजिए, आप तो जानते ही होंगे कि हमने इस राज में कितने बड़े बड़े नेकी के काम किए हैं। आप कुछ ऐसी नज्म मेरे लिए भी लिख दीजिए जिसमें मेरी ऐसी तारीफ हो कि आने वाली सदियों तक यहां के बाशिंदे उसे याद रखें। लाहौल विला कुवत, ये तो नहीं हो सकता नवाब साहब। क्यों नहीं हो सकता? मुआफ करना नवाब साहब, लेकिन सुना है आप भी एक नमाजी इंसान है, हर रोज 5 वक्त नमाज अदा करते हैं। अगर मैं आपके लिए कविता बनाऊं और ये कहूं कि बदले में आप एक दिन की, सिर्फ एक वक्त की नमाज मुझे अदा कीजिए, तो आप करेंगे? क्या बकते हो? मैं जानता हूं ये मुमकिन नहीं है। नमाज तो खुदा के लिए होती है, इंसान के लिए अदा नहीं हो सकती। ठीक ठीक फरमाया हजूर, आप खुदा के बंदे हैं, उसी तरह भगवान स्वामीनारायण मेरे खुदा है, मैं उनका बंदा हूं। मैं सिर्फ उन्हीं के लिए गाता हूं और सिर्फ उन्हीं के भजन कीर्तन लिखता हूं। हजूर, जिस मुंह से मैंने सुवासी पान चबाए हैं, उस मुंह से कोयले कैसे चबा सकता हूं? फिर भी बताइए नवाब साहब, क्या आप खुदा हैं? अल्लाह मेरी तौबा, मैं कहां का खुदा? अगर आप भी इंसान हैं, तो हुजूर, जो चीज मैं खुदा के वास्ते बनाता हूं वो इंसान को दे दूं, ऐसा आप चाहेंगे क्या? हरगिज नहीं। लाहौल विला, तुमने तो हमारी आंखें खोल दी। ब्रह्मानंद जी, मुझे यकीन हो चुका है कि आप वाकई खुदा के अजीज बंदे हैं। आप उन्हीं के लिए लिखते रहिए और उन्हीं के लिए गाते रहिए। बेअदबी के लिए माफी चाहता हूं। अरे हाँ, आप कह रहे थे कि हमारा आप पर भी हक है और हमारे साथ पुराने ताल्लुकात भी हैं, वो क्या बात थी? हम तो पहली बार मिल रहे हैं। जी नहीं नवाब साहब, बरसों पहले मैं यहां आया था। आपके वालिद हामिद खान जी तो उस वक्त मेरे बड़े अच्छे दोस्त बन चुके थे। मेरी कविताएं, मेरे गाने, मेरी विद्याओं से वो प्रभावित थे। आप छोटे नवाब के रूप में थे उन दिनों, और वालिद की मुराद पूरी करने के लिए मैंने कुछ संगीत विद्या भी आपको सिखाई थी। अरे कहीं कहीं आप लाडूदान जी तो नहीं? हाँ वही हूं मैं। उस वक्त आप लोगों ने मुझे रोकने की भारी कोशिश की थी, मगर मैं रुक न सका। फिर भी जाते जाते आप लोगों ने कहा था कि फिर भी कभी हो सके तो जरूर आना यहां। मैंने भी वादा किया था कि जरूर आऊंगा, और ये लो मैं आ गया। सुभान अल्लाह, माशा अल्लाह, लाडूदान जी वादा निभाकर आप आ गए। बताइए क्या खिदमत करूं मैं आपकी, और ये क्या भेष बना रखा है आपने? आपको क्या चाहिए? कपड़े चाहिए, गहने चाहिए, मोहरे चाहिए, क्या दूं मैं आपको? वो सब मिलता था, मिला भी था, काफी तादाद में मिला था, लेकिन उसे ठुकरा कर ये भेष अंगीकार किया है मैंने। मेरे खुदा के वास्ते धन और औरतों को छूना भी पाप है अब तो मेरे लिए। बस आपसे मिलना था, मिल लिया। पुरानी दोस्ती याद करनी थी, कर ली। अब हम चलें। अरे हाँ, याद आया, सुना है आप स्वामी नारायण वाले यहां कुछ तकिया या मंदिर बना रहे हैं? हाँ बना रहे हैं, मेरी ही निगरानी तले हो रहा है। अगर आप कहें तो वो बनाने का पूरा खर्च मैं सरकारी खजाने में से दिला दूं। आप जो चाहो वो मदद कर सकता हूं मैं। जी नहीं नवाब साहब,
मंदिर तो हमारे जो भक्त लोग है वही बनवाएंगे, लेकिन फिर भी आप हमारे कार्य में कुछ मदद करना चाहे तो एक और बात है जिसमें आप हमारी मदद कर सकते हैं। फौरन बताइए, मैं क्या मदद कर सकता हूं? मंदिर बनाने के लिए पत्थर और कई प्रकार की चीजें जो हम दूसरे राज्यों में से लाते हैं, आयात करते हैं, उसके ऊपर जकात बहुत लगती है। हकीम के पास अदालत में आने जाने में भी बड़ी दिक्कत हो रही है, अगर इसके बारे में कुछ बंदोबस्त हो सके तो कर दे। क्यों नहीं स्वामी जी, अभी बंदोबस्त किए देता हूं, ये तो खुदाई काम है। बख्शी को बुलाओ। हुकुम फरमाए हुजूर। फरमान लिखो, लिखो कि स्वामीनारायण मंदिर की जकात को सरकार ने माफी बख्शी है, तो अब से लागाट का कुछ भी नहीं लिया जाएगा। અને આમ બ્રહ્માનંદ સ્વામીના કૌશલ્યથી છેવટ સુધી મંદિર ઉપર જકાત ન લાગી। આવા આવા અનેક કાર્યો મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે સિદ્ધ કરાવ્યા બાદ મહારાજે સંવત 1886ના જેઠ સુદ દશમના દિને સ્વધામ ગમન કર્યું અને શ્રી હરિના સ્વધામ ગમન બાદ બરાબર 2 વર્ષ પછી તેમણે પણ જીવન લીલા સંકેલી લીધી। અક્ષરવાસ પૂર્વે તેમણે આચાર્ય મહારાજ, પાર્ષદ ભગુજી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટેરા મોટેરા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો આદિને મોડી બોલાવ્યા હતા। જો કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્વયં નાદુરસ્ત હોવાથી આવી શક્યા ન હતા। સ્વામીશ્રીના અંતિમ દિવસનો સંદેશ એ સ્વામી બ્રહ્માનંદનું આખરી રહસ્ય છે। આપણે એનું પણ દર્શન કરી જીવનમાં ઉતારીએ। દેવાનંદ સ્વામી, આજ પછી આ સિતાર તમારો, એનાથી રિઝવતા રહેજો મહારાજને। જેવી આજ્ઞા સ્વામી, પણ જ્યાં સુધી આપ છો ત્યાં સુધી હું એને નહીં અડું। એ ધ્યાનમાં રાખીને જ આજથી કહ્યું છે, હવે આ દેહ રહેવાનો નથી। બધાને બોલાવીને મળી લીધું। સ્વામી, આપે બધાને બોલાવ્યા ને તેમાં જૂનાગઢના ગુણાતીતાન સ્વામીને ખાસ ભારપૂર્વક દેડાવ્યા, તેનું શું કારણ? આખરી ક્ષણોમાં એમના જેવા પડખે હોય તો સારું, એમની વાતો સાંભળતા સાંભળતા જવાય। વાતો કરનારા તો ઘણાય છે સત્સંગમાં, પણ એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વાત જ ન્યારી। દેવાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ તમે માનો છો તેવા જીવા તેવા સાધુ નથી। હું તો સાધુનું પરીક્ષણ 3 પ્રકારે કરતો આવ્યો છું। ખરા સાધુ એ જે મહારાજની આજ્ઞામાં રહેનાર હોય, મરજીમાં રહેનાર હોય અને પંચવર્તમાનમાં પરિપૂર્ણ હોય। ગુણાતીતાનંદ 3 વાતે પરિપૂર્ણ છે। પંચવર્તમાન અંગે તો મહારાજે એકવાર સભામાં બધાને એકબીજાના જામીન થવાનું કહેલું। તે વખતે ગુણાતીતાનંદ બાકી રહી ગયેલા ત્યારે મેં ગમ્મતમાં પૂછ્યું કે આમના જામીન કોણ થશે? ત્યારે જે ભાવમાં આવીને મહારાજ બોલ્યા હતા કે તેમના તો અમે નિરંતરના જામીન છીએ, તે હું ભૂલી શકતો નથી। બીજી પણ એક વાત છે,
स्वामी 500 परमहंसोमां एक आ गुणातीतानंद एवा बड़वीर संत पाक्या कि जे छड़े चौक छाती ठोकीने महाराजना सर्वोपरि प्राणी अने प्रगट प्राणी वातो करे छे। महाराज गया पछीए आ बे वर्षमां तेमनी वातोथी सूरतमां सत्संग केटलो फूल्यो फाल्यो छे। स्वामी एमने खास बोलावीने मैं प्रथम ज कही दीधुं के स्वामी अमे तो अक्षरधाममांथी ज्ञाननी गांसड़ियो बांधीने लाव्या हता ते एमने एम बांधीने पाछी लई जईए छीए, पण आपे ते छोड़ी छे अने बे धड़क रीते वातो शुरू करी छे तो हवे तेमां सोपो पड़वा न देता। महाराजनो जेम छे एम महिमा प्रवर्तावजो। ओहो, गुणातीतानंद स्वामी आवा मोटा सद्गुरु छे? महाराज कहता के एमनी मोटपनो पार नथी, ए तो भविष्यमां लोको जाणशे। बस महाराजनुं तीड़ू आवी गयुं छे। स्वामी स्वामी कोई छेल्लो संदेशो आपता जजो। सवारे ज गुणातीतानंदनी वातमां आवेलू के महाराज एक या बीजा स्वरूपे सत्संगमां सदाय प्रगट रहेशे। स्वामी आपने तो महाराज सहजानंद रूपे मळ्या अने आपने तो तेमने यथाशक्ति सेवी लीधा, पर हवे पछीनी अनंत पेढ़ी सुधी पर महाराज एक या बीजा स्वरूपे प्रगट रहेवाना छे, तो जेने जे स्वरूप महाराज प्राप्त थाय तेने ते स्वरूप ने आपणी जेम जीवन भर अने आखरी श्वास सुधी सेवी लेवा जोईए। जीवन पण एमने माटे निछावर करी देवू अने मरवू पण एमने माटे ज बेहतर। जो मैं कीर्तन मां नथी लख्यू। रे सिर साटे नटवर ने रे रे पाछा ते पगला रे रे रंग सहित हरि ने रटिए रे खाख वागे पाछा नवठिए। ब्रह्मानंद कहे त्यामरी मठिए ब्रह्मानंद कहे त्यामरी। ब्रह्मानंद कहे त्यामरी मठिए ब्रह्मानंद कहे त्यामरी मठिए ब्रह्मानंद कहे સરસ્વતીનો સંવાદ રજૂ થઈ ગયો। નામ જ બ્રહ્માનંદ, બ્રહ્મનો જ આનંદ જેને અખંડ વર્ત્યા કરે। ભગવાન શ્રીજી મહારાજને વિશેની અનન્ય ભક્તિ અને અનન્ય એવો મહિમા, એટલે મહારાજ કંઈ પણ પ્રકારે રાજી થાય એવું આખું જીવન એમને। મહારાજ પણ ઉદાસ થઈ ગયા તો એને પણ હસમુખા કરી નાખે એવી એમની પાસે કળા, અને મહારાજ પણ એમના ઉપર ખૂબ પ્રેમ રાખે અને ગમતે બહુ કરે દરેક રીતે। આપણે બધી વાતો સાંભળી છે, એમના જીવન પ્રસંગો પણ આપણે બધાએ સાંભળેલા છે,
જે એમનો આ સંવાદમાં એ રજૂ કર્યા છે એ બધી વાતો આપણે સાંભળીએ છીએ. અને ખરેખર બ્રહ્માંડ સ્વામીનું જીવન એ અદ્ભુત હતું. પણ જે અહીંયા ભાઈ બ્રહ્મનો પાછો પ્રકાશ થયો મહી ભેગો, એટલે એવી સરસ રીતે રજૂઆત થઈ કે આપણે મૂર્તિમાન જ બધું લાગ્યું. જે આખો સંવાદનો જે પ્રસંગો છે એ મૂર્તિમાન, પેલી તો વાત સાંભળીએ પણ આ તો આમ જે બી વાત છે એવી પ્રત્યક્ષ દેખાઈ ગઈ, એ પણ એક મોટી કળા છે. છેલ્લા છેલ્લા તો રંગ રહી ગયો નવાબ સાહેબને ત્યાં. નવાબ સાહેબ એક વખત તલવાર ખેંચી પણ બ્રહ્માના અડગ હતા. ભગવાન સ્વામિનારાયણનો જેને બળ હોય એ કોઈ દળ પાછો પડે મારે તો એમ થાય. નવાબી રાજ છે, રાજ બધું એનું છે ને, એની આગળ જે બોલવું અને એની આગળ આમ અડીખમ ઊભી રહેવું એ પણ એક ભગવાનની હિંમત. ભગવાનનું બળ હોય ત્યાં કોઈની બળ હોય નહીં. પણ એવી રીતે બધી વાત થઈ ગઈ તો નવાબ પણ રાજી થઈ ગયા. ઈષ્ટદેવની પ્રત્યેની જે અનન્ય ભક્તિ જેને કહીએ છીએ કે એમને તો પહેલાં જ્યારે ગાયકવાનો બધું સમ આવ્યું એમને સાધુ થયા ત્યારે એ શિરપાવ આવશું પછી ગામ આવશું ને એ બધી વાત પણ અંદર આવી ગઈ. તે વખતે પણ એમને કહી દીધું કે હવે જે મુક્તિ ભગવાનના ગુણ ગાયા છે હવે બીજા માણસના ગુણ ના ગવાય, રાજા મહારાજાના ગુણ ગવાય નહીં. ત્યાંથી એમનું નક્કી થયું. મહારાજ મળી ગયા અને ત્યારથી થઈ ગયું કે ધન્ય ઘડી આજની, ધન્ય ઘડી આજની થઈ ગઈ કે બધા રાજા મહારાજા બધા મળ્યા, બધાએ ખૂબ શિરપાવ આવ્યા, ખૂબ પ્રશંસાઓ કરી બધી કરી, પણ એ આપણા આગળ બધી દૂર છે. મહારાજ જ્યારે મળે છે ત્યારે એ બધું થઈ કે આજની જ ઘડી ધન્ય છે તમને મળ્યા ત્યારે જ, બાકી તો અત્યાર સુધી ફર્યા એ તો બધું નકામું ગયું, કોઈ જાતનો માલ એમાં નથી. તો કારણ એ દ્રઢતા કાયમ સુધી મહારાજને પોતે આ પ્રમાણે રાજી કરવા માટેનું અને એમને નિશ્ચય દ્રઢતા એ પણ એટલી હતી. વડતાલ મંદિર કર્યું તો પણ દ્રઢતા એક જ હતી કે કરવાના છે. પછી મોરું વાટવું શા માટે, જો આપણે આવી શ્રદ્ધા હોય ગમે એવું કામ હોય તો પાર તો કહેવાનું શું છે, કોઈ વાત કરશો નહીં. દુનિયા કરે નવાબી રાજમાં થઈ ગયા. નવાબ બહુ જબરા છે અને કડક પણ છે, કે કડકાઈ તો બતાવી દીધી ખરે ખરી. તો પણ એ તો ત્યાં આગળ પણ નિડરપણે રહીને વાત સ્વામીને કરી અને પછી આ પ્રમાણે ભગવાન સાક્ષાત ખુદા છે. પણ બ્રહ્માંડ સ્વામીએ કહ્યું કે મેં એ જે ભગવાન સ્વામિનારાયણ એ મારા ખુદા છે અને એની હું બંદગી કર્યો છે, પછી મારે કોઈ બુદ્ધિ ના રહે. તમે કંઈ ખુદા છો એ પાછું કહ્યું તો કે ના ખુદા તો નથી હું માણસ. તો પછી મારે માણસનું કેવી રીતે ગાવું, એટલે એમની કહેવાની વાત ને છટા ને એની તેગડી સમજ શક્તિ હોય પણ એટલી અપાર છે. એટલે કહેવું છે બ્રહ્માંડ સ્વામીનું જીવન જ એવું હતું કે આપણા સંપ્રદાયની અંદર બહુ જ દરેક પ્રસંગોની અંદર એમની વાત આવી જાય છે અને થઈ જાય છે. અને તે પ્રમાણે છેવટ સુધી પણ મહારાજનું પ્રાધાન્ય પણ રાખીને ભગવાનને રાજી કરવાને માટે થયું. અમારો ચોબણ પગી એ તો કહે છે તમે મને કહી દો મહારાજને કે 15 દિવસ જ મને આપે ધનના ઢગલા કરી નાખો. એને એટલું બધું બળ હતું, કારણ કે એની કળા તો પહેલાંથી આપણે જાણીએ છીએ કે ટેટ કલકત્તા સુધી તીર ચાલે ને એને બધાની લૂંટ કરી નાખે, કોઈને ન વગેરે. ગાયકવાડ સરકારની તિજોરી લૂંટનાર ભાઈ, ગાયકવાડની સરકારની બધો કેટલો ચોરી પહેરો બીજો હોય પણ ત્યાં લૂંટ કરી આવેલા, એટલી બધી એમની તાકાત હતી કે ધાર્યું કાર્ડ કરવું છે એમાં મિનમેક ના થાય એટલી બધી સ્મક્તિને એવો. પણ એ બંને પણ આ પ્રમાણે મહારાજ મુકાયું. પણ બ્રહ્માંડ સ્વામી પૈસાની વાત આવી ત્યારે એને સુરવીર થઈ ગયા કે કહી દો મહારાજને મને 15 દાડા આમને જેમ બ્રહ્માંડને આપ્યું 1 દાડાનું ભગવાન પણ એ મને 15 દાડાની છૂટ આપો, મારી જે આખી કળા છે એને હું પાછો ખીલાવું પાછો અને ઢગડા કરી નાખું. કહેવાનું છું કે એમ દરેકને ભગવાન રાજી કરવા માટેનું છે, પણ ભગવાન તો દરેકનું કલ્યાણ કરવા આવ્યા છે. બ્રહ્માંડ સ્વામીના આ વાક્યમાંથી આપણે એટલું જાણવું છે કે એમને તો બધી શક્તિ હતી ભગવાન થઈને પૂજા એવા માણસ હતા, એને હજારો માણસ ભગવાન થઈને પૂજા એવા. મહારાજે કહ્યું ને કે આ બધા છે એક એક ભગવાન થઈને પૂજા એવા,
મહારાજના સંતો જે બધા હતા, બ્રહ્માનંદ સ્વામી, ગોપાલ સ્વામી પણ યોગી, એક ગ્રહો ફેરવી નાખે, નિત્યાનંદ સ્વામી મહાવિદ્વાન, અને એવા બધા સંતો એક એક ભગવાન થઈને પૂજા એવા હતા. પણ સ્વામિનારાયણના દાસ રહ્યા, પોતે ભગવાન થઈને પૂજા, હજારો શિષ્યો એમના થઈ જાય, અને એવી એમની શક્તિ, એમની આવડત બધી હતી. પણ છતાં મહારાજ જે હુકમ કર્યો એમાં કોઈ દાડો સંભાઈ, જેટલા વર્તમાન ફેરવા તો એમ હોય, માર પડ્યો, ખાવાનું ના મળ્યું તોય ભગવાનની આજ્ઞામાં રહ્યા. એટલે કહે, ચાલો ના તો માર ખવાયા છે, આપણે ઘરે સમૃદ્ધિ છે, આ ક્યાં ઓછું મૂકીને આવ્યા હતા. નિત્યાનંદ સ્વામી મોટી સમૃદ્ધિમાં, ગોપાલ સ્વામી મારા સમર્થ હતા, તે કહેવાનું ખાવા બધા સમર્થ હતા, પણ મહારાજની આગળ દાસ થઈને રહ્યા, કે મહારાજની આજ્ઞા કોઈ લોપી નહીં, મહારાજ જે કહ્યું એ સંશય વગર પ્રાપ્ત કરી લીધું છે. તો આ પ્રમાણે મહારાજ પોતા આપણને આ વાત શીખવાડી છે. એટલે બ્રહ્માનંદ સ્વામીના જીવનમાંથી આપણને ઘણા ઘણા પ્રસંગો એવા છે કે જે એમને જે ભગવાનને રાજી કર્યા, અને જે શક્તિ છે એવો બળ સર્વને મળે. આજે રથયાત્રાનો ઉત્સવ છે, અને રથયાત્રાના ઉત્સવને દિવસે આપણે આ પ્રમાણે જેમ ભગવાનને લગામ આપવાની વાત કરીએ છીએ, એમ આપણા ઇન્દ્રિયોના ઘોડા છે, આ ઇન્દ્રિયોના ઘોડા દોડ દોડ કરે છે ચારે બાજુ, કે આજે અહીં બેઠા હોય ને ક્યાં ક્યાંના વિચારો ને ક્યાં ક્યાંનું બધું થઈ જાય, અનંત જાતનું, આંખથી જોવાય, કાનથી, કાનથી, મનથી, ચિત્તથી, મતથી, બુદ્ધિથી, આ બધા ઘણા ઘણા વિચારો ઉપડી જાય. તો એ ઘોડાઓને લગામ છે, એક સારા એવા માણસને આપી હોય તો આપણે શાંતિ રહે. સારામાં સારા ભગવાન આપણી ગલામ એવી આપી હોય કે આપણે આડાવડા થાય નહીં, ઘોડા છે કુદાકુદ પણ ના થાય, અને બધા ઠેકડા પણ ના મારે, પણ એની લગામ એમને આપી છે, તો આપણને કોઈ પણ રીતે કોઈ પણ પ્રસંગે કે આપણાની અંદર એવું કંઈક કરે કે જેથી કરીને આપણને એ વસ્તુના વિચારો ટળી જાય, સુખ શાંતિ થઈ જાય. કારણ કે એમને આપણું કલ્યાણ કરવું છે, પણ સમર્પણ થવું જોઈએ, નિર્સંશય થવું જોઈએ. ભગવાનનું સ્વરૂપ સદા નિર્દોષ છે, અને એને વિશે કોઈ ભાવ દુનિયાનો નથી, માયાનો નથી, જગતનો નથી. એ ભાવથી જો જોડીએ તો સર્વ પ્રકારે સુખ થાય. અહીં આ બ્રહ્માનંદ સ્વામીના આ પ્રમાણે સંવાદથી બધાએ ખૂબ સુંદર સારી મહેનત કરી છે, અને બધાએ ખૂબ સુંદર સારી રીતે રજૂઆત પણ થઈ છે. દરેક કલાકારો જે બધા આવ્યા તે બધાએ, એટલે બધાએ સારું કર્યું છે. મહારાજ બળ આપે, આવો નવો સત્સંગ આવી નવી નિષ્ઠા આવી નવી દ્રઢતા આવી નવી સેવા સૌના હૃદયની અંદર થાય. હાલો વેશ ભજ્યો છે, પણ વેશ સાજો ભજવવાનો આવે તો ભજવી બતાવો, એ આપણે દરેક. જેમ બ્રહ્માનંદ સ્વામીએ ભજી બચાવ્યો, બ્રહ્માનંદ સ્વામી જેમ વેશ ભજી બચાવ્યો છે, ગમે એટલા પ્રસંગો આવ્યા, સંકટો આવ્યા, કોઈ એમના માટે આગું બોલ્યા, પાછું બોલ્યા, બધું કર્યું, પણ એમાં ડગ્યા નહીં. એકશ્રીજી મહારાજને જ મુખ્ય પ્રાધાન્ય રાખ્યા, એમ આપણે આ સત્સંગમાં ત્યાગી થયા, ગ્રહી થયા કે કોઈ પણ થયા, મહારાજના આશ્રિત થયા છે. એક જ નિશાન આપણે એવું રાખવું કે આપણે મહારાજ રાજી થઈને સુખ્યાથી અક્ષરધામમાં બેસી જવા. સહજાનંદ સ્વામી મહારાજ.